नमस्कार दर्शक मित्रों, आपना लोकप्रिय कार्यक्रम महामंत्रण में आपनो स्वागत छे। हूं छु सुदान गढ़वी। स्थानिक स्वराज की चूंटणी में भाजपा केसरिया थया छे, कांग्रेस क्लीन बोल्ड थई गई छे अने मोटा भागना खिलाड़ी भाजपनी सामे टकी शक्या नथी। 31 जिला पंचायत में कांग्रेस नो सुपड़ा ने डबल सुपड़ा साफ थई गया छे। तो भाजपनी भव्य जीत थई छे। 231 तालुका पंचायत में 198 तालुका पंचायत में भाजपनी जीत थई छे। तो नगरपालिकाओं में पण भाजपे गढ़ हासिल कर्यो छे। कोर्पोरेशनना परिणामों बाद आजना परिणामथी कोंग्रेसना नेताओंना राजीनामा पण पड़ी गया। गुजरात कोंग्रेस प्रदेश प्रमुख अमित चावड़ा अने विपक्षना नेता परेश धानाणीए पद परथी राजीनामा धरी दीधा अने हारनी जवाबदारी पण स्वीकार लीधी अने कोंग्रेस हाईकमांडे एमना राजीनामा स्वीकारी पण लीधा। आखिर कोंग्रेसने कया कया फटका पड्या, कया क्यां काचू कपायू, कोंग्रेस क्यां अभावे हारे छे, भाजपनी भव्य जीतना कारणों क्या छे, केवी रीते भाजपे गढ़ हासिल कर्यो, जिला पंचायत में केवी रीते कोंग्रेसना सुपड़ा साफ थया, नगरपालिका में भाजपे केवी रीते जीत मेळवी लीधी, केवी रीते तालुका पंचायतों बैठकों कब्जे करी, आ सहितना सवालों पर छे आजनुं महामंथन मारी साथ। तो मित्रों, वीटीवीनी सामे तमे गोठवाई गया छो, मने पूरो विश्वास छे। अने आजे जे आपणे चर्चा करवी छे, ए चर्चा ए छे के कोंग्रेस नामनो पक्ष तालुका जिला नगरपालिका माथी विपक्ष माथी पण लोकोए काढी मूक्यो एम कही शकाय। बे पक्ष सामान्य रीते देशमां रह्या अने आ पेटा चूंटणी पछी मनपाना परिणाम अने पछी आ स्थानिक तालुका जिला अने नगरपालिकाना परिणाम परथी एवुं लाग्युं के विपक्ष, आम सामान्य रीते एवुं होय के विपक्ष छे ने એ ઉભરતું હોય અને શાસક ધીરે ધીરે એન્ટી ઇન્કમન્સ જાય, નીચે જાય, આમાં ઉલટું થયું છે, વિપક્ષ નીચે ગયું છે આટલા વર્ષો બાદ। જોજો તમે, આટલા વર્ષો બાદ હાવ નામું નખાઈ ગયું, તમે વિચાર કરો હાવ નામું નખાઈ ગયું। અને કેવી રીતે ખબર છે? ભૂંડી રીતે યાર, થોડું હસું આવે છે સુધીરભાઈ, હસુ એટલા માટે આવે છે કે આના કારણો કેટલા છે ખબર નથી, પણ એટલી ભૂંડી રીતે હાર્યું છે કે વાત જવા દો। 31 જિલ્લા પંચાયત છે મિત્રો, કેટલી? 31। હવે 31 જિલ્લા પંચાયતમાંથી ગયા વખતે 24-25 જિલ્લા પંચાયત કોંગ્રેસના ખાતામાં આવી હતી, એક ટાઈ પડી હતી 31માંથી 2015માં। અત્યારે 31 जिला पंचायत भाजपना सौंपी देवामां आवी छे। तमे जुओ, जो चुकादा छे, प्रजानो मत छे, प्रजाए आप्युं छे, एटले बधाए स्वीकारवुं पड़े। 31 एक पण जिला पंचायत कोंग्रेस ने प्रजाए न आपी। हवे आवे तालुका पंचायत, 230 तालुका पंचायतो बराबर ની ચૂંટણી હતી 231માંથી। તમે વિચાર કરો કે કોંગ્રેસ પાસે 18 તાલુકા પંચાયત આવી છે, ગયા વખતે 132 ની આસપાસ હતી, કેટલી? 18। અને નગરપાલિકામાં આ જે તાલુકા જિલ્લા પંચાયતનો વર્ગ છે, ગ્રામીણ વર્ગ છે, ભાજપની ઇતિહાસમાં પહેલી આવી જીત હશે, નરેન્દ્રભાઈ મોદી વખતે પણ આવી જીત નહોતી, સમજો તમે। આવા સુપડા સાફ તો નરેન્દ્રભાઈ મોદી વખતે પણ નહોતા થયા કોંગ્રેસના, અને ભાજપની આટલી લીર લહેર છાવી નથી આટલા વર્ષો બાદ। નગરપાલિકા 81 હતી, એમાંથી 79 નગરપાલિકા ઉપર ભાજપે ભગવો લહેરાયો, એક કોંગ્રેસની છે અને એક અન્યની છે, એક જ કોંગ્રેસની મળી। બોલો રામચંદ્ર દેવ કી જય। હું એટલા માટે આ કહી રહ્યો છું, આના કેટલા બધા કારણો, હું ખોટો ત્યારે ગુસ્સો કરી રહ્યો હતો કે ભાઈ તમે બિનહરીફ કરો છો, આમ પ્રજાને મત આપવાનો મોકો નથી આપતા, આ તે, અને ભાજપે પણ ખોટી એટલી માથાકૂટ કરી બિનહરીફ કરવા માટે 280 માંથી ભાજપને બધે બેઠકો, ભાજપને જ મળવાની હતી એમ। અને ગામડાઓમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં આવા સુપડા સાફ થાય સાહેબ,
એટલે હવે આ પરિણામોની જો વાત કરીએ તો 182 વિધાનસભાની સીટ કહેવાય, એ 182-82 ઉપર ભાજપનો ભગવો લેરા છે, એટલે વિપક્ષ છે જ નહીં હવે. એટલે હવે તમારે જો તમને પેટ્રોલના ભાવ કોઈ કહેતું નડે છે તો એ વાત હું માનતો નથી આપણે, અને માનવી પણ ન જોઈએ. જો પ્રજાનો ચુકાદો સર્વ માન્ય છે અને પ્રજાએ ઇવન 65% મતદાન કર્યું, એમાં તો એવું તો છે નહીં કે ભાઈ 32-35% જ મતદાન કર્યું બાકી નથી કર્યું, એવું તો છે નહીં, તમામ સમાજે કર્યું, સમજો, તમામ સમાજે કર્યું, તમામ ધર્મના લોકોએ કર્યું, તમામ ખેડૂત આંદોલનની વાત કરતા હતા, કોઈ ખેડૂત આંદોલન છે નહીં, આ ખોલી અફવાઓ છે યાર, સંપૂર્ણ ખોટી અફવાઓ છે. આમાં બે મત નથી. જો કોઈ એમ કહેતા હતા કે યાર પેટ્રોલ ડીઝલ તો અમને બહુ નડે, એક કોઈ એમ કહેતા હતા માસ્ક 1000 રૂપિયા સુદાનભાઈ બહુ નડે, કાંઈ નડતા નથી યાર, એ નડતા હતા કોને, વિરોધીઓ નડતા હતા, અહીંયા પ્રજાને કોઈ નડતા જ નતા, એમ એ કોઈ કોંગ્રેસ વાળા હશે જે ખરેખર કહેતા હોય એવું બની શકે, એમ ખેડૂતમાં ભાવ મળતા નથી એવું કઈ ભાવ નથી, ભાવની કોઈ પ્રશ્ન જ નથી સર, ગામડાઓમાં તમને જીત અપાવી દે તાલુકા જિલ્લા પંચાયતમાં, પછી તો તમારે એ બાબત સ્વીકારવું પડે કે કોઈ ગુજરાતમાં મુશ્કેલી નથી, ગુજરાતમાં લીલા લહેર છે. અને આમ આદમી પાર્ટી સુરતમાં સારો દેખાવ કર્યો હતો, પણ આમાં તાલુકા જિલ્લા પંચાયતમાં 2 જ સીટ ઉપર આમ આદમી પાર્ટી આવી છે, તાલુકા પંચાયતમાં 31 બેઠક ઉપર આવી છે, નગરપાલિકામાં 9 સીટ ઉપર આવી છે. હવે તમે વિચાર કરો કે 31, 32 અને 33 અને 42 ટોટલ થઈ, ટોટલ સીટો એમ, એના ઉપર આમ આદમી પાર્ટી આવી છે, બાકી બધા ઉપર ભાજપ આવી છે. હવે આના કારણો શું છે? આમાં કારણો તો આમ તો સામાન્ય રીતે કાંઈ ન કહે, શું કારણો છે ના હોય હવે એમ, પણ એક આજ મજાની વાત તમને જે મારે ગણાવી છે કે ભાજપના અધ્યક્ષ અને સીએમ એવું નક્કી કર્યું હતું કે ભાઈ 3 ટકા 60 વર્ષથી ઉપરના આપવી નથી, નારાજ હોય જવું હોય કોને જાય રે એને કોઈ ફરક પડતો, પણ નથી આપવાની 3 ટર્મ સગા સંબંધી. બીજી બાજુ કોંગ્રેસે ધારાસભ્યોને છૂટ આપી, ધારાસભ્ય કોને ટિકિટ આપી ખબર, કોઈ પોતે લડ્યા, કોઈ પોતાના દીકરાને આપી, કોઈ આને આપી. હવે એની થોડીક હું જણા તમને, વિક્રમ માડમ પુત્રની દ્વારકા જિલ્લા પંચાયત બેઠક પર હાર, કર્ણ માડમની બરોબર, આ ધારાસભ્ય છે ખંભાળીયાના. એમએલએ અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની હાર સાબરકાંઠાના વિજયનગર તાલુકા પંચાયતમાં, ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર અને ભત્રીજાની હાર. આ લોકો બધાએ પોતાના સગા સંબંધીઓની ટિકિટો વહેંચી હતી, એનું આ પરિણામ છે. તારાપુર તાલુકા પંચાયત અને મોરબીની સીટ પર પુત્રની હાર, પૂનમ પરમારના દીકરા વિજય પરમારની કારમી હાર, આણંદ જિલ્લા પંચાયતમાં તારાપુર સીટ પરથી ભત્રીજા નિકુંજ પરમારની હાર, પોરબંદરમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયાની કિનરખેડા તાલુકા પંચાયતમાંથી હાર, જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્રવધુની હાર સાસણ બેઠક પરથી હતા, ગીર સોમનાથમાં એમએલએ પુંજાવંશના પુત્ર પરેશ વંશની હાર ઉનાની સૈયદ રાજપુરા જિલ્લા પંચાયતની બેઠક પર હતા, પેટલાટના ધારાસભ્ય નિરંજન પટેલ હવે પોતે નગરપાલિકામાં લડ્યા, બોલો, ધારાસભ્ય તો છે જ, 2 સીટ ઉપર ને 2 ઉપર આવ્યા, નિરંજનભાઈ સાથે તેના પુત્રની એમ બરાબર 2 ઉપર આવ્યા, નગમ પોતાના પુત્રની પણ, ધારાસભ્ય અનિલ જોશિયારના પુત્ર કેવલ જોશિયારાની પહાર ભીલવાડ તાલુકા પંચાયતની ઉપસલ બેઠક ઉપરથી હાર્યા. હવે આ હારના પગલે હવે તો લાગી જ આવે ને, એટલે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામા આપ્યા અને હાઈકમાન્ડે સ્વીકારી લીધા છે. યાર મને ખરેખર એ સમજાવો નહીં, આ એટલે સમજવાની કોશિશ કરવી છે કે આટલી ભવ્ય વિજય ભાજપનું, ભાજપના લોકો એમ કહે છે કે આટલું અમને અંદાજ નહોતો, એમ અમને એવું 26-27 જિલ્લા પંચાયત આવશે, પણ 31-31 આવી જશે, કે નગરપાલિકા બધી આવી જશે, આ તો સમજાતું જ નથી એમ ઈ એમ કહે છે. પણ આ હકીકત છે, ગુજરાતની જનતાએ ચુકાદો આપ્યો છે અને સ્વીકારવો પડે એક વાર. બીજી વાત મિત્રો એ છે કે તાલુકા જિલ્લા પંચાયતમાં સગા સંબંધીઓને કાપ્યા બાદ, ટિકિટો કાપી બાદ મહાનગરપાલિકામાં શું ભાજપના ગઢ છે, એટલે અહીંયા કદાચ કાપો ને તોય બોલે નહીં,
તાલુકા જિલ્લા પંચાયતમાં તો કૂદી કૂદીને ભાજપમાંથી બહાર ગયા હતા, અને ભાજપમાંથી જે બહાર ગયા એ હાર્યા. તમે વિચાર કરો, આ કમરની તાકાત જુઓ. અને એટલા માટે જો કે આ વિપક્ષ વિહોણો, હું હંમેશા ઘણા લોકો એમ નતા હોય કે ઈસુદાનભાઈ, પણ વિપક્ષ એ બહુ જરૂરી હોય છે. જો કે અહીંયા વિપક્ષ હવે છે નહીં, અને તમને મને હવે વિપક્ષની આપણે જરૂર પણ નથી એવું માનીને ચાલો એમ. કારણ કે જે આ ભાજપ કરે છે બધું સારું જ કરે છે, પછી અને કોઈ પણ હવે ફરિયાદ હોવી પણ ના જોઈએ તમારે. તમારે ફરિયાદ એટલા માટે ના હોવી જોઈએ કે તમે જાતે તમારા ઉમેદવારો પસંદ કર્યા છે અને ભાજપને પસંદ કરી છે. હવે આત્મનિર્ભર ભાજપ બની ગયું છે આ વખતે, નહીં તો હું એ ભાજપ તોડી 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 લાવતું હતું, ટકાવી શકતું હતું માન માન. 2017માં 99 બેઠક ઉપર ભાજપ હતું, અત્યારે 111 ઉપર છે ને, હજી બે બેઠકની ચૂંટણી બાકી છે. મોરવાડપમાં તો ભૂપેન્દ્રભાઈ ખાટનું નિધન થયું, અને દ્વારકામાં પબુભા માણેકની સીટ ઉપર હજી ચૂંટણી બાકી છે. એ ભાજપમાં જશે એવું હવે તો એવું જ લાગે. અને હવે 2022ની ચૂંટણી જો આ જ પરિણામોને જોઈએ તો 26 લોકસભા ભાજપ, અને હવે 182 ધારાસભ્યો ભાજપ, એટલે વિપક્ષની કોઈ ચિંતા જ નહીં. હા, અને એ હકીકત છે, આમાં તો કંઈક એ શું કહેવાય, નહીં નવાઈની તો વાત નથી. મેં કેટલીક અહીંયાથી દોઢાયાની જગ્યાએ કોંગ્રેસના નેતાઓને શિખામણો પણ આપી, ઘણાને ગમી હશે ઘણાને નહીં ગમી હશે, આવું બધું થતું હશે, છતાં મીછામી દુકડમ. હા, હકીકત છે. એનાથી અટકે વાત મિત્રો, કે પ્રજાએ જે મેન્ડેટ આપ્યો એમાં અમિત ચાવડા પછી એમણે વિડીયો બહાર પાડ્યો છે, પ્રેસ કોન્ફરન્સ તો નથી કરી, લગભગ વિડીયો બહાર પાડ્યો, વિડીયો પ્રેસ કોન્ફરન્સ નથી કરી. એમણે એવું કીધું છે કે ઈવીએમમાં મને ગરબડ લાગે છે, કારણ કે બધા આપી દે એવું તો બને નહીં. કે હવે થોડુંક ઉલટું આવીએ કે કોરોનાના કારણે બધી જગ્યાએ જે ચૂંટણીઓ થઈ એ બધી બેલેટ પેપર પર થઈ. ખરેખર ભાજપે અહીંયા બેલેટ પેપર કરી નાખવાની જરૂર હતી, એને ઈએ શંક નીકળી જાત. ભાજપે બેલેટ પેપર કરી નાખવાની જરૂર હતી, આ મોકો હતો ભાજપને. પણ ભાજપના લોકોને અંદરથી ડર હશે કે ચાલો આપણે જીતીશું નહીં તો લોટ આમ થશે એમ થશે, એવું હશે આપણે ખબર નથી. પણ હવે તો તમને કોન્ફિડન્સ આવી ગયો હશે મિત્રો ભાજપના નેતાઓને, અને ભાજપના નેતાઓ હવે જેને પણ ઉભો રાખે એ જીતશે. એટલે મને લાગે છે કે હવે જેટલા પણ ધારાસભ્યો 60 વર્ષની ઉપરના છે એ બધાએ માતાજીને પૂજા કરી અને ધીરે ધીરે તમારી બીજી વ્યવસ્થા ચાલુ કરી લેજો. કારણ કે હવે એ ધારાસભ્યમાં ઈ નિયમ આવશે, 3 ટર્મ વાળા ઉડી જશે, 60 વર્ષથી ઉપરના ઉડી જશે, અને હજી કહ્યું સગા સંબંધી. એટલે હવે ભાજપના ધારાસભ્યોની ચિંતા કોંગ્રેસના આના કરતા ધારાસભ્યો ચિંતા કરવાની જરૂર છે. કોંગ્રેસનો તો સુપડા સાફ થઈ ગયા, હવે તમારો વારા છે. પણ એના કારણે નવયુવાનોને તક મળશે. નવયુવાનો યાર કેટલા સમયથી બિચારા કાર્યકર્તાઓ કામ કરતા હોય અને મળે જ નહીં, એવું તો ચાલે નહીં. અને મારે ફોનલાઈન પણ પહેલેથી જ ખોલી દેવી પડી છે, હવે શરૂઆત કરી દઉં. હજી તો જો આજે મને નથી લાગતું કે કોંગ્રેસના નેતા પહોંચે, મને નહીં લાગતું આવે. આવે તો સારી વાત છે, આપણે ચર્ચા કરીશું. પણ યાર કયા મોઢે આવે, આવે તો કયા મોઢે. ખરેખર તો આમ તો જો હાર જીત ચાલ્યા કરતી હોય છે મિત્રો. હું કોંગ્રેસના નેતાઓને ધરપત આપું છું કે ભાજપની એક સમયે માત્ર 2 જ બેઠક હતી, બધા હસતા હતા, યાર તમે શું એમ. ત્યારે ભાજપાએ કીધું કે એક દિન એસા આયેગા, અંધેરા નીકળેગા, સૂરજના અંધેરા છળેગા, છળેગા સૂરજ નીકળેગા ઓર કમળ ખીલેગા. આજ કમળ ખીલ્યું છે. એવી જ રીતે તમે મહેનત કરો, પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાના પ્રશ્નો, અને એવું માનીને ચાલો કે અમારે ચૂંટણી નથી લડવી, પણ પ્રજાના કામ તો કરો. તમે શું કરો, ચૂંટણી હારો એટલે પ્રજાને મૂકી દો છો રેઢી. ખરેખર એવું ના હોવું જોઈએ. ચૂંટણીમાં ઉભા રહ્યા પછી તમારી એ ફરજ બની જાય છે કે તમે હારો કે જીતો તમારું કામ પ્રજાની વચ્ચે હોવું જોઈએ. આ વાત છે. 3 મહાનુભાવો જોડાયા છે, 4th મહાનુભાવ, 2 મહાનુભાવ હજી જોડાશે કદાચ, અને આશા રાખીએ કે કોંગ્રેસના નેતા પણ આવે. નો આવે તો તમે કોંગ્રેસના નેતા બની જજો અત્યારે, બરાબર ને. તો સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશેષક છે, મનસ્વી થાપર રાજકીય વિશેષક છે, પ્રણવભાઈ ઠક્કર આપના નેતા છે, અને બીજા 2 મહાનુભાવ ભાજપ કોંગ્રેસ થોડીક સમયમાં જોડાશે. પ્રણવભાઈ, તમને આટલી બધી સીટમાંથી તમારે ઓછી સીટ ઉપર સંતોષ માનવો પડ્યો, જેમ મહાનગરપાલિકા 27 આવી પણ ભાજપે તરત જ રણનીતિ બદલી નાખી,
કે આપને પણ કેમ ખતમ કરી શકાય, ત્યાં ભૂલ થઈ ગઈ હશે અને રણનીતિ શું સફળ થઈ છે? અને બીજેપી અને કોંગ્રેસ સિવાય પહેલી એવી પાર્ટી છે કે જે ગુજરાતની અંદર આટલા બધા ઉમેદવાર રાખી અને ચૂંટણી લડી હોય. અત્યાર સુધીમાં બીજેપીમાંથી કોઈ નીકળેલી પાર્ટી હોય કાં તો કોંગ્રેસમાંથી કોઈ નીકળેલી પાર્ટી હોય એવી જ બધા લોકો એ પાર્ટી બનાવીને લડતા હતા. પણ બીજેપી અને કોંગ્રેસ સિવાયની આ પહેલી એવી પાર્ટી છે કે જે આટલા ઉમેદવારો ઉભા રાખી અને ચૂંટણી લડી હોય. એ અમારા માટે એક નૈતિક જીત છે અને આ પણ એક ઇતિહાસ છે. બીજું કે આટલી ચૂંટણીની જટિલ પ્રક્રિયા પૂરી કરી અને પહેલી વખત અમે આટલા બધા ઉમેદવારના લીગલ ફોર્મ બધા ભરાવ્યા, બધું બધા ફોર્મ અમારા સ્વીકૃત થઈ ગયા. ત્રીજું કે અમારા દરેક કેન્ડિડેટ ઘરે ઘરે જઈ અને વોટ માંગ્યા. ચોથું કે દરેક જગ્યાએ બનતા પ્રયત્નો બીજેપી અને કોંગ્રેસ વાળાએ કર્યા હશે કે એ ફોર્મ પાછું ખેંચાવી લે અથવા તો કોઈ પણ લાભ લો અથવા તો લાલચ આપે. તો આવું પણ અમારા કોઈ પણ કેન્ડિડેટે ના કર્યું, એ અમારી ચોથી જીત છે. અને એના પછી જીત એ છે કે જેટલા પણ અમારા જીતેલા છે એ બધા લોકો ઈમાનદારીથી અને નીતિથી કામ કરશે, એટલું જ નહીં નીતિથી કામ કરાવડાવશે પણ. એટલે અમે, મને એવું લાગે છે કે અમારી જેટલી સીટ છે જ્યાં છે એટલી, પણ અમે મજબૂતાઈ રીતે વિપક્ષ તરીકે ની ભૂમિકા અમે મજબૂતાઈ રીતે રહેવું. ભલે કોંગ્રેસના 10 હશે અને અમારા 2 હશે, બીજેપીના કદાચ 50 કે 100 હશે, પણ અમારા 2 છે ને એ બીજેપીને ભારે પડશે વિપક્ષ તરીકે. ઓકે સુધીરભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે ગુજરાત આમ તો પહેલું એવું રાજ્ય હશે કે વિપક્ષની જરૂર નથી. તમે આપણે શરૂઆત તો મને એમ છે કે તમે આ સંસદ સડકથી સંસદ સુધી ને પંચાયતથી પાર્લામેન્ટ સુધી હવે કમળ 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 જ છે. એટલે સૌ પ્રથમ તો આ બધા જેટલા જીત્યા છે એને અભિનંદન આપીએ. બિલકુલ, જે લોકોએ ફાઇટ આપી એને પણ અભિનંદન આપીએ. અને ભારતીય જનતા પક્ષના આટલા પ્રચંડ વાવાઝોડા વચ્ચે કોંગ્રેસની કારવી હાર છતાં જે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે એ લોકો જબરજસ્ત અભિનંદનને પાત્ર છે, એમને પણ શુભેચ્છાઓ. અને આમ આદમી પાર્ટી શરૂઆત કરી રહી છે તો એમને એ વિશેષ શુભેચ્છાઓ. ગુજરાતની અંદર લોક સમસ્યાઓ ઉકેલવા માટે જેટલા લોકો આગળ આવે એને આપણે આગળ વધારી અને એને આપણે સમર્થન આપીએ. બોલું કે છે, એટલે જીતના ઘણા કારણો છે. વિપક્ષ હોવો એ લોકશાહીની અંદર બહુ જરૂરી છે. અહીંયા હવે ગુજરાતમાં વિપક્ષની વાત વિસરાતી જાય છે. લોકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પક્ષ આપણને ગમી ગયો છે અને કોઈ પણ કારણ તમે કયો કે ન કહો પણ ભારતીય જનતા પક્ષનો એન્ટ્રસ વિકલ્પ નથી, એની જ પસંદ છે, એનું સમર્થન અહીંયા આગળ આપણને દેખાય છે. પહેલી વસ્તુ, અને એના કારણોની વાત તમે હમણાં કરતા હતા કે કારણો, તો મને એમ છે ઈશુદાનભાઈ તમારું એક મહામંથનનો એપિસોડ આમાં ના ચાલે. કોંગ્રેસ કેમ હારી એવું કહેવા માટે છે ને તમારે કાં તો મહામંથનની સિરિયલો કાઢવી પડે તો જ, કારણ કે અનેક પ્રકારના કારણો હોય ને. ભારતીય જનતા પક્ષ કેમ જીતે છે એના પણ અનેક કારણો હોય, કોંગ્રેસ કેમ હારે છે એના પણ અનેક કારણો હોય. જે રીતે ભારતીય જનતા પક્ષની પહેલા વાત કરીએ તો જે જીતી છે તો એ બહુ લાંબા ગાળાની રણનીતિનો આ ભાગ છે. હું એવું નથી માનતો કે કોઈ એક વ્યક્તિ, કોઈ એક કાર્યક્રમ, કોઈ એક મુદ્દાને કારણે આખું ગુજરાતની જનતા ઓળખોળ થઈ ગઈ હોય. દાખલા તરીકે શરૂઆતથી કરીએ તો ઘણી બધી લાંબી વાતો છે, આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂકે, પણ ગુજરાતની અંદર એવા લાંબા ગાળાની રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પક્ષ જે ચૂંટણી જીતવા માટે માઇક્રો પ્લાનિંગ કરે છે, રાજ્ય સરકારના કાર્યો હોય, ઉમેદવારોની પસંદગીની ચેલેન્જને પહોંચી વળવાનો હોય, સંગઠન ક્ષેત્રે નવા કાર્યકરોને ઉત્સાહ વધારવાનો હોય ને જૂનાને તે પાછા સંભાળવાનો હોય, આવા બધા પડકારો હોય ને, એ ઉપરાંત લોકોની અપેક્ષા આ, અને માઇક્રો મેનેજમેન્ટ, મત મતનું માઇક્રો મેનેજમેન્ટ. મને લાગે છે વિજયભાઈ રૂપાણીની સરકારે ખૂબ સારું કામ કર્યું અને એક કોંગ્રેસ ભાજપના પ્રમુખ તરીકે જે સીઆર પાટીલે જે મહેનત કરી છે એ લોકોએ શરૂઆતમાં બંને જણા જયારે આવ્યા હતા તો એની જે માન્યતાઓ હતી, માનો કે વિજયભાઈ એક નબળા મુખ્યમંત્રી જેવી એક પરસેપ્શન હતું, પણ સારા માણસ તરીકે વહીવટી તંત્ર પર કાબુ ઓછો, તો એ ધીરે ધીરે સુધરતી કામગીરી એમણે એ પણ પોતાની આગવી કુને દ્વારા વહીવટી તંત્ર પાસે ખૂબ સારા કામો કરાવ્યા. એવી રીતે સીઆર પાટીલ આવ્યા ત્યારે પણ એક પ્રકારની વાત હતી એમના વિશે, એમની ક્ષમતાઓ વિશે, એમની નબળાઈઓ વિશે, પણ એમણે પણ બહુ કુનેપૂર્વક એક જે ચેતના જગાવી એ ખૂબ મોટી છે. અને સૌથી વધુ અગત્યની વાત એ છે કે બંને વચ્ચે સંકલન, સરકાર અને સંગઠન વચ્ચેનું સંકલન છે ને બહુ નિર્વિવાદ રૂપે, જે અંદર અંદરના મતભેદો બહારનો આવે ને એ પણ બહુ મોટી સિદ્ધિ છે, એ હોય જ.
મોટી પાર્ટીમાં તો હોય જ, પણ એમ છતાંય જ્યારે બહાર નથી આવતા તો લોકો આ બધી વાતને સમર્થન આપે છે. હવે કોંગ્રેસની ટૂંકમાં વાત કરીએ, કોંગ્રેસમાં તો આભ ફાટે ત્યાં થીગડા ક્યાં દેવા જાય એનાથી વાત, ક્યાંથી શરૂઆત કરે. કોંગ્રેસનું પ્રાદેશિક નેબળું નેતૃત્વ પહેલેથી બધાને ખબર છે, જૂના ને જૂના કાર્યકર્તાઓ નેતાઓ એક ના એક ચાલે, ખૂબ સારા નેતાઓ છે એની અંદર આજે પણ, પણ એ લોકો એકલા અટુલા છે એને એમ થયું. એટલે જનતામાં એ વિશ્વાસ પેદા નહીં કરી શકાય. જનતાની સમસ્યાઓ નથી એમ નથી, જનતાની સમસ્યાઓ અનેક છે, પણ એ લોકો વિશ્વાસ પેદા નથી કરી શક્યા. અને એના કારણે મને એમ છે કે કોંગ્રેસની ખૂબ જ પડતી થઈ. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જયારે એક વસ્તુ છે કે ગ્રામ્ય સ્તરે કોંગ્રેસનો વાવટો હજી ફરકે છે એવી જે પરસેપ્શન હતું ને, એ આ ચૂંટણીએ ધરાશાયી કર્યું છે. ભારતીય જનતા પક્ષ ગામડા સુધી પહોંચ્યું છે, કારણ કે 10 વર્ષથી તો લોક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ છે. તો કોંગ્રેસની એક નબળાઈ આ પણ છે, કોંગ્રેસની એક દલીલ હોય છે હંમેશા કે સરકારની અંદર અમે નથી એટલે અમારી પાસે અમારા લોકો તોડી જાય. પણ આમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંસ્થાઓની અંદર એની ઘણી બહુમતી હતી. 10 વર્ષની અંદર એ લોકોની સમસ્યા ઉકેલી હતી ને, પ્રેમ તો મેળવી શક્યા, જીત મેળવી શક્યા, વિશ્વાસ મેળવી શક્યા, ત્યાં એમણે કામ નથી કર્યું એનું પ્રમાણ છે. હા, હું એક બીજો મુદ્દો આપણે પછી બીજી વખત વાત કરું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસે અધિકાર જ નથી એ બી એક બહુ મોટો વિષય છે. પણ એ અત્યારે આની જયારે ચર્ચા કરે તો એ બચાવનો મુદ્દો થાય, એ વિષય અલગ છે. પણ અહીંયા પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ અને એના પરિણામે મને એમ લાગે છે આના સિવાયના અનેક કારણો છે ઉત્સિદનભાઈ, બિલકુલ. પણ જે પ્રજાનો પ્રેમ પણ સંપાદિત નહીં કરી શકી કોંગ્રેસ, વિશ્વાસ પણ નહીં સંપાદિત કરી, અને આ સામે પક્ષે અપેક્ષાઓ જે પ્રજાની હશે ભાજપે ઘણી કરી. બાકી ઈવીએમ બીએમ ની વાતો તો જે વર્ષોથી એ વિવાદ ચાલે છે, જે રીતે કોંગ્રેસ પ્રમુખે હમણાં કીધું, પણ મને એમ લાગે છે આ દરેક વિજેતાઓ છે એ ધન્યવાદને પાત્ર છે અને જનતા જનાદેશ સર્વોત્તમ હોય એને સ્વીકારવો પડે, ખેલદિલી પૂર્વક સ્વીકારવો પડે. મનસ્વીજી, ક્યાં ઇસકો કેસે વિશ્લેષણ કરેંગે? विश्लेषण में तीन चीजों में करूंगा. दो खुशी वाला विश्लेषण है और एक दुख वाला विश्लेषण है. हाँ. खुशी वाला विश्लेषण जो ए बी आम आदमी पार्टी और बीजेपी का है, दुख वाला विश्लेषण कांग्रेस के लिए है. पहले मैं बीजेपी को करता हूं. जिस तरीके से बीजेपी ने ये प्रदर्शन किया है, ये भूतों ना भविष्य है. और बीजेपी का जो ये इस पूरे सिनेरियो में अगर आप देखेंगे, जब से सी आर पाटिल जी अध्यक्ष बने हैं तब से वो लगातार 10 on 10, 100 on 100 का ही आइडिया से चल रहे हैं. जब वो बने थे तो उनका एक स्टेटमेंट था, मैं 182 की 182 सीट जीतूंगा. तो उनका अलग अलग लोगों ने अलग अलग मतलब निकाला. और फिर आज अगर हम आज की बात करें, 22 अभी 1.5 साल दूर है इलेक्शन से, पर फिर भी जो उनका प्रदर्शन है वो 100% है. पूरे अगर हम देखें, उसका विजुअलाइजेशन करें, जो सीआर और वीआर, मतलब विजय रूपानी और सीआर पाटिल का जो कॉम्बिनेशन है वो डेडली कॉम्बिनेशन है. और लगातार वो इलेक्शन जीतते जा रहे हैं और दूसरे किसी को मौका ही नहीं मिल रहा इलेक्शन में लड़ने का या सोचने का. बीजेपी की एक जो इस इलेक्शन में खासियत मुझे जो लगी है, ये ऐसी स्ट्रेटेजी बीजेपी ने कभी पहले भी नहीं की थी. बीजेपी का कंपटीशन खुद से ही है, उसका कंपटीशन कांग्रेस से या आम आदमी पार्टी तो अभी नई पार्टी है, उसका किसी और से कंपटीशन ही है. उन्होंने एंटी इनकम्बेंसी को प्रो इनकम्बेंसी में कैसे कन्वर्ट किया, ये एक पॉलिटिकल लेसन है सबके लिए कि एक पार्टी जो 25 सालों से 30 सालों से 35 सालों से लगातार सत्ता में है, एंटी इनकम्बेंसी का इतना बड़ा फैक्टर है, उन्होंने इमीडिएटली उसको किस तरीके से काउंटर किया है. प्रो इनकम्बेंसी ये पॉलिटिकल लेसन है और इसको जो पॉलिटिकल विद्यार्थी हैं, जो पॉलिटिक्स के बारे में सोचते हैं, विचार विमर्श करते हैं, उन सबको समझना चाहिए कि जो उन्होंने काउंटर किया इसको दो तरीके से काउंटर किया. यशुदान भाई, पहला उन्होंने काउंटर किया कि 60 प्लस लोगों को हम नहीं देंगे टिकट. दूसरा काउंटर किया 3 बार से ज्यादा जो आ रहे उनको भी नहीं देंगे. तो इससे क्या होता है कि एक चीज होती है, आपको कोई बदले उससे पहले आप खुद को बदल दो. तो उन्होंने क्या किया कि जो फ्यूल होता है, जो एनर्जी होती है अपनी पार्टी के कैडर में या स्ट्रक्चर में लाने की जो कोशिश की, उससे क्या युवा जोश बढ़ गया, उससे क्या उम्मीदें बढ़ गई कि यार हमारे को भी मौका मिल सकता है लीडरशिप रोल में आने का. और ये जो बीजेपी ने करके दिखाया ये काबिलियत तारीफ है. और बीजेपी ने इसमें कांग्रेस को नहीं हराया, बीजेपी ने अपने ही प्रदर्शन को बेटर किया है. और इतना बेटर किया कि कोई भी पॉलिटिकल पार्टी आज की डेट में अगर हम बात करें कि आप अगर बीजेपी के किसी भी व्यक्ति को खड़ा कर दो तो वो जीत रहा है, ये संभव हो गया, ये जीत की निशानी की तरफ जा रहा. तो ये मुबारकबाद है बीजेपी की लीडरशिप को, बीजेपी के कैडर को, बीजेपी की स्ट्रेटेजिक थिंकिंग को. और लगातार एक चीज है कि उनके त्योहार नहीं खत्म कर होते, उनकी लगातार एंगेजमेंट मेंबर्स की हमेशा रहती है, एक के बाद एक इवेंट करते रहते, तो एंगेजमेंट फुल ऑन है. तो वो जो है उनका पॉलिटिकल विश्वास जो है या अपनी स्कीम्स तक पहुंचाना जो है, हर एंगल में बीजेपी बाकी सब पॉलिटिकल पार्टी से आगे है. और अगर किसी को भी इलेक्शन, गुजरात जो है एक पॉलिटिकल एक्सपेरिमेंटल स्टेट है, यहां पे जो एक्सपेरिमेंट होता है धीरे धीरे बाकी सब स्टेट्स फॉलो करते हैं. तो ये जो चीज है, अगर किसी को भी पॉलिटिकल
मैच खेलना है बीजेपी के अगेंस्ट में, तो बीजेपी जैसा सोचना पड़ेगा, बीजेपी जैसा काम करना पड़ेगा, मेहनत करनी पड़ेगी, लड़ना पड़ेगा। उसके लिए आपको तपने की जरूरत है, उसके लिए आपको सड़कों पे निकलने की जरूरत है, तभी बीजेपी जैसा बन पाओगे। क्योंकि आसान नहीं है, 1980 से लेकर आज तक वो लगातार करते आ रहे हैं, हर इलेक्शन को बहुत ही ज्यादा सिंसेरिटी से लड़ते हैं, ये काबिलियत तारीफ है बीजेपी की। और इसके अलावा कोई भी चीज नहीं, अगर आप बात करो मुद्दे हैं, बिल्कुल मुद्दे हैं, इतने बड़े बड़े मुद्दे होने के बावजूद यशोदान भाई, फिर भी लोगों का विश्वास जो है वो कमल पे है, लोगों का विश्वास जो है कमल के निशान पे है, उनके नेतृत्व पे है, तो कहीं ना कहीं बीजेपी के आगे पीछे कोई भी नहीं दिखाई देता। दूसरी बात जो खुशी की है वो जो है आम आदमी पार्टी की, जिस तरीके से उन्होंने शुरुआत की है, आम आदमी पार्टी के जो प्रवक्ता हैं वो थोड़े निराश लगते हैं, बिल्कुल निराशा की बात नहीं, आपका पहला इलेक्शन है, 42 सीटें आप जीते हो, शुरुआत है, जरूर आप आने वाले समय में जिस तरीके से विपक्ष की कमी होती जा रही है गुजरात में, शायद आपका बढ़िया एक आउटकम आए, जिस तरीके से जीएनजी मैं बोलता हूं आम आदमी पार्टी के लिए, गोपाल और गुलाब सिंह दोनों की जो मेहनत रही है बहुत ही बढ़िया है, शुरुआत है, आने वाले समय में पहला ये आपका पॉलिटिकल एक्सपेरिमेंट है गुजरात में, जहां पे आपने स्थानिक स्वराज की इलेक्शन में इतनी ज्यादा मेहनत की है और आपने कैंडिडेट खड़े की। इनके लिए क्या है कि इनका नुकसान कुछ नहीं, इनकी इससे पहले कभी कोई सीटें नहीं थी, पहली बार इन्होंने खड़े किया है, लोगों में पहुंची आम आदमी पार्टी के बाद, आज ऐसा हो गया कि महामंथन के शो में ये बैठे हैं, लगातार इनकी पब्लिसिटी, इनकी ब्रांडिंग, इनकी कम्युनिकेशन लोगों तक पहुंच रही है, यही आम आदमी पार्टी की जीत है। अगर ये जीत का जो रथ है और कम्युनिकेशन की जो स्टाइल है, अगर ये गुजरात तक पहुंचाते जाएंगे, लोगों तक पहुंचाते जाएंगे, तो एक विपक्ष की तरफ के और लोग इनको पॉलिटिकली सीरियसली देखेंगे, जिस तरीके से इनको देखना शुरू कर दिया है, तो इनके लिए भी कांग्रेचुलेशन है। थर्ड चीज जो लास्ट मैं बोलना चाहता हूं, दुख की बात जो है वो कांग्रेस के लिए क्यों है, वो कांग्रेस के लिए भी नहीं है, वो क्या होता है कि लोकतंत्र के लिए दुख की बात है। आज सरोजिनी नायडू जी का पुण्यतिथि भी है, जिनको नाइटिंगेल ऑफ इंडिया बोला करते थे हम, तो दुख की बात क्या कि कांग्रेस एक ऐसी पार्टी है जो देश में सबसे पुरानी पार्टी है, उन्होंने आजादी के लिए बहुत ज्यादा संघर्ष किया है, बहुत ही बढ़िया उनमें नेतृत्व रहा है, जवाहरलाल नेहरू से लेके अब तक हमेशा उन्होंने इतने अच्छे नेता दिए कि बीजेपी भी उनको ले लेती है, बने बनाए नेताओं को, वो ग्रूम जो कांग्रेस में होते हैं उनको इमीडिएटली ले लेती है। कांग्रेस में ऐसा नहीं, आज की तारीख में नेतृत्व नहीं है, कांग्रेस में बहुत अच्छे अच्छे नेता हैं, चाहे भरत सिंह सोलंकी की बात करें, हार्दिक का ग्रूमिंग हो रहा हो या जो भी, पर प्रॉब्लम क्या है, कांग्रेस के पास कैडर नहीं है, कांग्रेस के पास जीतने की इच्छा नहीं है, और सबका एक साथ जो मिलके काम करने की जरूरत है वो कहीं ना कहीं मिसिंग है। तो ये कारण है कांग्रेस का कि कांग्रेस लगातार हारती जा रही है। और फिर भी मैं आपको बताऊं, कांग्रेस के कितने भी गिरने के बाद भी जो विश्वास कांग्रेस के वोटर्स का है या कांग्रेस के वोट शेयर का है, लोग फिर भी कांग्रेस को विश्वास से वोट दे रहे। पर सवाल यह है कि क्या कांग्रेस लोगों के मत को सही तरीके से इस्तेमाल करके लोगों की जो क्वेश्चंस है उनको सही तरह पहुंचा पा रहे, वहां पे कहीं ना कहीं कांग्रेस फेल हो रहा है। तो इसलिए कांग्रेस को लोकतांत्रिक जो उनका जो रिस्पॉन्सिबिलिटी है वो कहीं ना कहीं सीमित होती जा रही है, उसके लिए कांग्रेस को जागने की बहुत ज्यादा जरूरत है। तभी अगर उनको पॉलिटिक्स में रहना है तो जागने की जरूरत है, अगर उनको रिटायरमेंट की तरफ जाना है, पॉलिटिक्स में नहीं रहना तो अलग बात है, तो उसका वैक्यूम जो है कोई भी नई पॉलिटिकल पार्टी जैसे आम आदमी पार्टी हो या दूसरी कोई पॉलिटिकल पार्टी हो उनमें वो कहीं ना कहीं वोट मर्ज हो सकता है। बिल्कुल मित्रों, एकाद दर्शक मित्र ने वच्चे लेलो, पछी हूं दिमंत भाई महेश भाई बाजू पर जाऊं, कांग्रेस ना तो तेरे देखाता नहीं, અને આજે તો બિચારા સાહેબ આજે તો ન જાવે ને અમે, કારણ કે હવે તમે વિપક્ષ સામે રહેવા નથી દીધું, જનતા બોલેગી બિલકુલ, અને ભાઈ સત્ય છે એ બધા સ્વીકારવું પડે, આ તો કઈ આમાં એવું નથી ભાઈ, આ તો સાંજે પડી સાંજે જ પડી હોય, એમાં કઈ દિવસ નો થઈ જાય, બરોબર છે, એટલે એ વાત છે। એક દાનજીભાઈ સુરત થી જોડાય છે, જી દાનજીભાઈ, જય માતાજી, જય માતાજી, ભાજપ જીતી ગઈ તો બહુ સારી વાત છે, મેં ભાજપ ને મત આપું છું, પણ મહેશભાઈ મારે વિજયભાઈ બધી એ જ પ્રશ્ન છે કે ખાતર માં 300 રૂપિયા નો વધારો, ડીઝલ વધારો, બાજરો, અનાજ, પટોળ એના તો સરકાર ભાવ નક્કી કરી શકે, ભાઈ 200 રૂપિયા કરો, 50 રૂપિયા અમને ના કરો। પણ દાનજીભાઈ વાત એકદમ સાચી છે, પણ એ જો એ મુદ્દા છે નહીં ચૂંટણીમાં, આ બધું બહુ ક્લિયર છે, ખૂબ ખૂબ આભાર દાનજીભાઈ, નથી બિલકુલ નથી, ભાવ વધારો જ નથી થયો, ભાવ વધારો થયો નથી દાનજીભાઈ, ભાવ વધારો ખાતર ની અંદર ગુજરાત ની અંદર થયો જ નથી, ખ્યાલ આવ્યો? ઓકે દિમંતભાઈ, એક વાત એ હતી, થોડુંક સમજવાની કોશિશ એટલા માટે કરીશું કે ગુજરાતની પબ્લિકને એક વિપક્ષ હવે નથી જોતું, અથવા તો કોંગ્રેસ વિપક્ષ નથી જોતું, બે કારણો હોઈ શકે,
या तो कोंग्रेस की जूथबंदी कोंग्रेस ने हरा बीजू कारण हो सके। तीजु कारण है ज्ञाति जाति आधारित अपनी राजनीति थी कि धर्म आधारित राजनीति एनो एकड़ो निकली गयो। कारण के विजय भाई अने सी आर पाटिल जी बे भाजपा ज्यां कोई ज्ञाति जाति नो नथी। साथे साथे घणा एम कहता था सरदार पटेल मोटेरा सरदार पटेल स्टेडियम नो नरेन्द्र मोदी नाम नाख्यु एनी इम्पेक्ट पड़से। आते कशु वस्तु थई नथी। 1000 रूपया मास्क नी वात हती कशु नथी। पेट्रोल डीजल नी वात हती। गैस ना बहनों ने के 800 करने का 875 कर्या हमणा 25 वैदा आगला दिवसे वैदा तो पण प्रजाए भाजप ने बहुमती थी आपी छे। એ શું બતાવે છે? કોંગ્રેસની સંપૂર્ણ નબળાઈ બતાવે છે? વેલ, બે ત્રણ ચાર અલગ અલગ મુદ્દા છે તમે જે મતપૂડો છંછેડો છે ઈસુદાનભાઈ, એમાં શરૂઆત તો મને લાગે છે કે સૌથી અગત્યનો મુદ્દો એ છે ભગવાન શ્રીરામ જેટલા અયોધ્યા વાસીઓને નથી ફળ્યા એટલા બીજેપી વાળાઓને ફળ્યા છે છેલ્લા 30 વર્ષથી, અને આ ચૂંટણીમાં પણ મુખ્ય મુદ્દો ભાવ વધારો, પેટ્રોલનો વધારો, કોરોના કે ખેડૂતોના પ્રશ્નો નતા તમે જોયું। સૌથી અગત્યનો મુદ્દો મારી દ્રષ્ટિએ ભગવાન રામ અને અયોધ્યામાં બની રહેલું એમનું મંદિર હોય। તમે જુઓ આ ચૂંટણી ટાણે જ શેરીએ શેરીએ સોસાયટીએ સોસાયટી એના પોસ્ટર લગાડ્યા હતા બીજેપીએ અને ઘેર ઘેર જઈને ફાળો પણ ઉઘરાવ્યો હતો। પણ સાથે સાથે એ પણ કહેવું પડશે ભગવાન પણ એને જ મદદ કરે છે જે મહેનત કરે। તમે મહેનત કર્યા વગર અદબ કલાઠી વાળીને જો બેસી રહો ઘરમાં તો ભગવાન પણ મદદ નથી કરતા, આપી જાય મને એમ કે ભગવાન કોઈ દિવસ આપી દેતા નથી। તમારે હાર્ડ વર્ક કરવું પડે અને હાર્ડ વર્ક ચોક્કસ કહેવું પડશે। સીઆર ને વીઆર ની જે જોડી કહેવાય છે હવે ગુજરાતમાં એમણે જબરજસ્ત કર્યું છે 24/7। સીઆર માં એક જબરજસ્ત પેશન છે, એક પોઝિટિવ લેજો કસવાલા, પાગલપનની કક્ષાની એક જીદ છે કે મારે જીતવું છે અને એ જીતાડીને બતાવે છે। એ આખી ટીમ એક સંગઠનના માણસ છે, સંગઠન ઉભું કરે છે અને સામે પક્ષે એમને સદનસીબે વિજય રૂપાણી જેવા વીઆર જેવા એક સૌમ્ય મુખ્યમંત્રી મળ્યા છે। જો બે માથાભારે માણસ હોય તો સામ સામે અથડાય, પણ બીજેપી જેવા સૌમ્ય મુખ્યમંત્રી એમને ગુજરાતમાં મળ્યા છે જેને કારણે એક ડેડલી કોમ્બિનેશન અહીંયા ઉભું થયું છે। ગુજરાત હંમેશા એક પ્રયોગશાળા રહી છે મોદીના સમયથી નહીં, ગાંધીના સમયથી। 1915માં ગાંધીએ પણ ગુજરાતને પ્રયોગશાળા અમદાવાદને બનાવ્યું હતું, અમદાવાદથી આરએસએસે પણ પ્રયોગશાળા બનાવી અને મોદીએ પણ બનાવી। એ પ્રયોગશાળામાં એક એક એવું જબરજસ્ત રસાયણ આ ચૂંટણીઓમાં તૈયાર થયું છે કે દેશમાં ગમે એટલા પ્રશ્નો હોય, દિલ્હીમાં મડાગાંઠ હોય ખેડૂતોના આંદોલનની, પણ એ કોઈ ખેડૂતોની અસર તમને અહીંયા ગુજરાતના ઇલેક્શનમાં જોવા નહીં મળે। તમે સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવાનો મુદ્દો કીધો, પટેલોએ થોડી હોવા કરી, પણ આ ચૂંટણીમાં એની કોઈ અસર જોવા ના મળી। સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન ગામડાઓ અને શહેર બંનેને લાગુ પડે છે। પેટ્રોલ 100 ની ઉપર નજીક આંબવા આવે છતાં એની પણ કોઈ અસર આ ઇલેક્શનમાં ના દેખાય તો મને લાગે કે આ એક નવો પ્રયોગ છે। નાત જાતની તો આપણે ચર્ચા કરી જ ગયા કે બહુ સારું થયું નાત જાતનું અને જ્ઞાતિની તેતરોનો એકડો કાઢી નાખ્યો આ ઇલેક્શનોમાં, એ એક બહુ સારી વાત થઈ। પણ એના કરતા પણ વધી અગત્યની વાત મને લાગે છે કે ગુજરાતની પ્રજા છેલ્લા 25-30 વર્ષથી આંખો મીચીને પ્રેમ કરે છે બીજેપીને। આપણે ત્યાં કહેવાય છે દેશીમાં કે પ્રેમ આંધળો હોય છે, એ રીતે આ એવો પ્રેમ છે કે એમને પેટ્રોલના ભાવ વધારા દેખાતા નથી, ખેડૂત આંદોલન દેખાતું નથી, આડું અવળું કઈ દેખાતું નથી। અને મને બીક એટલે જ લાગે છે કે કદાચ નરેન્દ્રભાઈ અથવા બીજેપી એવા વહેમમાં બ્રહ્માના આવી જાય કે અમે ગમે એટલા ભાવ વધારા કરીએ, ગમે તે કરીએ ખેડૂતોના નામે, તો બી પ્રજા તો અમને જ મત આપવાની છે। પ્રજાની આંખ ઉઘડી ના જાય ત્યાં સુધી પ્રજાને હેરાન ના કરવી જોઈએ। એ આ ઇલેક્શનનો મારી દ્રષ્ટિએ આ પ્રયોગનો મોટા મોટો બોધપાઠ છે જ્યાં સુધી બીજેપીનો સવાલ છે। સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો બીજેપીમાં જે જીત છે જીતવાની એટલી જ જીત કોંગ્રેસમાં હારવાની છે, એના કારણે કોંગ્રેસ હારે। તમે જો સંપૂર્ણપણે નિષ્ક્રિય છેલ્લા 30 વર્ષથી હારે છે છતાં એને હારમાંથી કોઈ બોધપાઠ લીધો નથી, એક પછી એક મોટી હાર જાણે સિદ્ધ કરવી હોય એવા નશા સાથે એના નેતાઓ નીકળ્યા છે। અને નેતાઓ પણ કેવા પ્રકારના તમે જુઓ, જેમને નળિયા અને ફળિયા વચ્ચેનો તફાવત ખબર નથી એવા લોકો કોંગ્રેસમાં ગુજરાતના ઇન્ચાર્જ હોય છે, અને એવા પાછા ઠળિયા જેવા એના નેતાઓ જે આવા ઇન્ચાર્જોને સ્વીકારે પાછા। આટલી કરારી હાર પછી રાજીનામું આપવાની વાત આવે ત્યારે જાણે ધાડ પાડવાની બહુ મોટી ધાડ પાડી હોય એમ કે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું જાહેર કરીશું, ભાઈ તમે શું મોટું પરાક્રમ કર્યું તો પ્રેસ કોન્ફરન્સ કરો છો રાજીનામું આપવાની? અને કોંગ્રેસના 135 વર્ષના ઇતિહાસમાં મને લાગે છે કે સૌથી ઝડપી જો નિર્ણય થયો હોય તો અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામાના સ્વીકારનો છે। એમનું રાજીનામું હજી તો ત્યાં પહોંચ્યું નહીં હોય પહેલા સ્વીકારી લેવાયું અને બંનેને મુક્ત કરી દીધા,
એ ગુજરાતની પ્રજા ઉપર કોંગ્રેસ ઉપર મને લાગે કોંગ્રેસ હાઈકમાન્ડે છે કે નહીં મને ખબર નહીં, ઘણા સમયથી ત્યાંય કોઈ હણહણતું નથી, પણ એક કંઈક એવું લાગ્યું કે કંઈક કંઈક એક્શન કંઈક કોંગ્રેસમાં રાજીનામા સ્વીકારવાનું થાય છે. અને ત્રીજો મુદ્દો ટૂંકમાં આપનો એટલા માટે કહેવાની જરૂર છે કે કોંગ્રેસ અહીંયા જે વેક્યુમ ઉભો કર્યો એમાં આપણે પગ પેસારો કરવાની જગ્યા મળી ગઈ. આપણને જો અમદાવાદમાં તો લાલ બસનો અનુભવ હોય છે, બસ છલોછલ આખી ભરાયેલી હોય પણ તો એ દોડતું દોડતું કોઈ કઈ અંદર એનો પગ ભરાઈ દે પગથિયામાં અને ચાલુ બસમાં ચડી જાય. આપ એ રીતે અહીંયા આવ્યું છે, આપ એક દિલ્હીનું મોડેલ લઈને આવ્યું છે નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસ મોડેલની સામે કે અમે બહુ સરસ સ્માર્ટ સ્કૂલો બનાવીએ છીએ, અમે દર્દીઓને આમ કરીએ છીએ, ત્યાં આગળ મોહલ્લા ક્લિનિકો કરીએ. મારે આપને એક પ્રશ્ન છે, આપના પ્રવક્તા અહીંયા બેઠા છે, કોંગ્રેસ વાળા આજુબાજુ ક્યાંય દેખાતા નથી અમુક કિલોમીટરો સુધી, પણ આપને મારે કહેવું છે કે ગુજરાતમાં તમને સત્તા મળી નથી, નજીકના ભવિષ્યમાં સત્તા મળી જાય એવી પણ સંભાવના મને દેખાતી નથી. તમે અહીંયા એન્ટ્રી મારી છે તો તમે કરશો શું અહીંયા આવીને? તમે તમે કઈ ક્રાંતિકારી પરિવર્તન તો તમે જેમ દિલ્હીમાં દાવો કરો છો એવા કરી શકવાના છો નહીં. તો તમને જે પ્રવેશની તક ગુજરાતની જનતાએ આપી છે કોંગ્રેસે ઉભા કરેલા વેક્યુમમાં, તો તમે અહીંયા એને સત્તા નથી છતાં એવું કઈ કરી દેખાડશો? જેમ દિલ્હીમાં તમે સ્માર્ટ સ્કૂલ કરો છો, દિલ્હીમાં તમે મોહલ્લા ક્લિનિકો કરો છો, સત્તા વગર તમે અહીંયા કેટલું કરી શકશો? બિલકુલ, બહુ વાત સાચી છે, એનો જવાબ લઈ લેશું આપણે. એકાદ દર્શક મિત્ર નિલેશભાઈ પોરબંદરથી જોડાય છે. જી નિલેશભાઈ, હલો હલો, મને લાગે છે ફોન કપાઈ ગયો લાગે છે. હલો, તો મહેશભાઈ નો ચર્ન લઈ લઈએ. હવે મહેશભાઈ એક વાત કે આવી ભવ્ય જીત તો ભાજપને મને નથી લાગતું કે અત્યાર સુધી થઈ હોય, કારણ કે બધી જિલ્લા પંચાયતો ઓલમોસ્ટ તાલુકા પંચાયતો નગરપાલિકાઓ એમાં એક જ કોંગ્રેસ મેં જાય 81 માંથી. એટલે આજ જે છે એવું કહેવાતું હતું મહાનગરપાલિકામાં તો ઓછું મતદાન થયું એમ કહેવાય, 37% થયું, આમાં તો 62-65% મતદાન થયું હતું. એટલે અને એટલા બધા મુદ્દાઓ એમ વિપક્ષ પાસે કે ભાઈ મોંઘવારી બધા નડે, એ મહેશભાઈ દીકરા નડતું મને નડી, મને ખબર છે 25% માફ કરાવ્યું તો મહેશભાઈ દીકરાને લાગુ પડી, બધા દીકરાને લાગુ પડી 25% આપણે માફ કરાવવા માટે કોરોનામાં ફેણ આવી ગયા હતા. એનાથી વધુ પેટ્રોલ ડીઝલનો તો અત્યારે ભાવ વધારે, નહીં તો શરૂઆતમાં એવું ચૂંટણી હોય ને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલ ભાવ વધે નહીં. એ કોઈ જ વસ્તુ ન નડી અને છતાંય એકડે ઠાઠ એમ ભાજપ ભાજપ કેસરિયો એમ, અને એવી રીતે કેસરિયો આવ્યો કે નરેન્દ્રભાઈ મોદી વખતે પણ આવી આટલી લહેરથી ચૂંટણીમાં કેસરિયો નથી આવ્યો, અને આ જોતા એવું લાગે કે 182 તમારી છે 22માં. યશુધનભાઈ કેટલીક વાતો ધીમંતભાઈએ કીધી એ વાત એટલી સાચી છે કે ભારતીય જનતા પાર્ટીએ નું નેતૃત્વ તો જીતવા માટેનું ગાંડ પણ છે, એમ કાર્યકર્તાને પણ ચૂંટણી જીતવા માટેનું ગાંડ પણ હોય. હું પ્રથમ તો જે પ્રકારે ગુજરાતની જનતાએ બંને ચુકાદાઓ આપ્યા, ચાહે શહેરીજનોએ આપ્યા હોય ચાહે ગામડાની જનતા, ત્યારે મેં ડિબેટમાં એવું કીધું હતું કે ગલીઓમાંથી કોંગ્રેસ ગઈ છે, હવે ગામડાઓમાંથી પણ જશે. હું એમ માનું છું કે આ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પાસે નેતૃત્વ છે, કેન્દ્રનું નેતૃત્વ અને રાજ્યનું નેતૃત્વ, સીઆર પાટીલ એક ધરાતલ પરની વાસ્તવિક સ્થિતિ જાણવા સાથે કાર્યકર્તાની મૂંઝવણ શું છે, કાર્યકર્તાનું મન શું છે એવા જાણવાવાળા પ્રદેશ અધ્યક્ષ છે, અને એક જીતવાનો જજ્બો જેને કહી શકે કે મારે 180 જીતવી છે, મને કેટલાક લોકો ગાંડો ગણે છે પણ હું બતાવી દઈશ, તો એ બતાવવા માટેનો એક મિકેનિઝમ એની નીચેની ટીમે સ્વીકાર્યું, અને સ્વીકાર્યા પછી એક રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, હું એમ માનું છું કે એ મહેનતનું પરિણામ છે. બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રીએ જે પ્રકારે નિર્ણયો લીધા, ગરીબ લોકો માટેના સંવેદનાસભર નિર્ણયો લીધા, કોઈક લોકોએ અમારી ઠેકડી પણ ઉડાવી, ક્યારેક નિર્ણય કોઈક સંવેદનાને આધારે પ્રજાના પલ્સ જાણીને પાછા પણ લેવા પડે, હું આજના તબક્કે કહેવા માંગુ છું, પરંતુ પ્રજાની ડિમાન્ડ હતી. એટલે એક એવા મુખ્યમંત્રી કે જે પ્રજાના પલ્સને સમજે છે અને એના આધારે નિર્ણય લે છે, હું માનું છું કે બંનેનો સરવાળો સીઆર પાટીલ પ્રદેશના અધ્યક્ષ તરીકે મજબૂત સંગઠનનો ઢાંચો અને એક બીજી નિર્ણય શક્તિ જે છે મુખ્યમંત્રી તરીકેની, એને ભારતીય જનતા પાર્ટીના વિજય સુધી પહોંચાડ્યા છે. કેન્દ્રની કેટલીક હું વાત આપને કરું કે ભાઈએ કહ્યું કે રામ મંદિર, હું એમ માનું છું કે 30 વર્ષથી રામ મંદિરનો મુદ્દો ચાલે છે. ભારતીય જનતા પાર્ટીનો હું જયારે ચડ્ડી પહેરતો હતો તે દી રામલલ્લા આંગે મંદિર વહી બનાવેંગે, અમે ક્યારેક કોઈ ચૂંટણી નહોતા કહેતા તો કોંગ્રેસ વાળા અમને કેવડાવતા હતા કે મંદિર વહી બનાવેંગે તારીખ નહીં જતાએંગે.
તો રામ મંદિરનો મુદ્દો હતો અને હજી 30 વર્ષ આ રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે ભારતીય જનતા પાર્ટી કર્યું છે એટલા માટે કહેવાની છે. જયારે નહોતું કર્યું ત્યારે અમે કરવાના છીએ એવું કહેતી હતી. હવે કર્યું છે એટલે કર્યું છે, પ્રજાને કહેવાના છે, યાદ અપાવવાના છે, આ વાત સત્ય છે. એ 370ની કલમ હોય કે રામ મંદિરનો મુદ્દો હોય કે ટ્રિપલ તલાકનો મુદ્દો હોય કે ભાવામૃતમ કાર્ડ હોય કે 108ની યોજના હોય કે 24 કલાક વીજળી આપી છે એ હોય કે ખેડૂતોને સીધા 6000 રૂપિયા આપ્યા છે એ હોય કે કૃષિ ધિરાણ 0% આપ્યું છે એ હોય, જે અમે કર્યું છે અમે કહેવાના છે ને ભારતીય જનતા પાર્ટી કીધું છે એટલે લોકોનો વિશ્વાસ છે અમારા પર વધતો જાય છે. અને ઈશુદાનભાઈ અમે બહુ સારી રીતે સમજીએ છીએ કે મત અમને આપ્યા છે, ટ્રેમેન્ડસ વિક્ટરી અમને આપી છે, એનાથી પ્રજા સંતોષ છે અને એવું નથી. પ્રજાને એમ છે કે આ પાર્ટી એવી છે કે જેટલી અમે અપેક્ષા રાખીશું એ પૂરી કરી શકશે અને એટલા માટે પ્રજા છે એ અમારી જવાબદારી વધારતી જાય છે. અને એક વાત એ પણ હું આપને કીધું કે ભારતીય જનતા પાર્ટી એક રાજનૈતિક પાર્ટી એવી છે, એક રાજનૈતિક સંગઠન એવું છે કે ચૂંટણીની અંદર થયેલા પરિણામ એ હારની હાર હોય કે જીત હોય બંનેને પચાવી શકવાની ક્ષમતા જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને એટલા માટે લોકોને ખબર છે કે પરિપક્વતાને વાળી કાર્યકર્તા તરીકેની કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. હું આપને ઈશુદાનભાઈ અમને ઊંધે માથે નાખ્યા હતા 2015માં આ જ વિસ્તારોમાં, પરિણામ ઊંધું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક ક્ષેત્ર નહોતું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાહે હારેલો હતો, ચાહે ટિકિટ નહોતી મળી, ચાહે સંગઠનનું કામ કરતો હતો, ચાહે સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, પ્રજાની અંદર જરૂર પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાના સુખ અને દુઃખનો સાથી થયો છે. અમે હારને પણ પચાવી છે, અમે જીતને પણ પચાવી છે. અને એટલા માટે અમે જીતની અંદર ક્યારે એટલા છકી નથી જતા અને હારની અંદર નિરાશ નથી થતા, એટલા માટે ભારતીય જનતા પાર્ટી 2માંથી અહીંયા સુધી પહોંચી છે અને હજી આ યાત્રા ચાલુ રહેવાની છે. કારણ કે અમને ખબર છે કે આ વિજય છે, આટલો ટ્રેમેન્ડસ વિક્ટરી છે, અમારા માટે નવી નવી ચેલેન્જો લઈને આવી છે. અમે લોકોના પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરી શકીશું, સમયના આધારે જે નિર્ણયો થયા છે એના અંદર નવા પ્રશ્નો પણ થવાના છે. રોડ બનાવ્યા છે, હવે રોડ તૂટવાના છે. ધૈર્ય સાથે કામ કરનારા, વિઝન સાથે કામ કરનારા લોકો છીએ અને એટલા માટે નવા પ્રશ્નો, નવા જમાના સાથેના, નવા સમય સાથેના નવા પ્રશ્નો છે એના સામે રાખીને કામ કરનારા અમે લોકો છીએ. કોરોનાની મહામારી આવી, પેટ્રોલ અને ડીઝલનો મુદ્દો હશે, પણ ગુજરાતનો મતદાર છે એ સમજદાર છે, દેશનો મતદાર સમજદાર છે કે કેવી વિકટ પરિસ્થિતિની અંદરથી આખો દેશ પાસ થયો. ગરીબ લોકોના મોઢાની અંદર રોટલો મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 82 કરોડ લોકોના ઘરે 6 મહિના મફત અનાજ આપવાનું કામ કર્યું છે. દેશના સૈનિક જે મા ભૂમિની રક્ષા કરતો હતો એને નવા હથિયાર આપવાનું કામ કર્યું છે. સમાચારો બદલાયા છે. પેલા સમાચારો અહીંયા આવતા હતા કે આજે દેશનો શહીદ છે ને, આજે 10 શહીદ થયા, આવતીકાલ 2 દિવસ થાય તો 5 શહીદ થયા. આજે સમાચારો બદલાયા છે કારણ કે દેશના જવાનોને કાંડા હાથ એના ખોલવામાં આવ્યા છે, સાથે સાથે નવા હથિયાર આપવામાં આવ્યા છે. દેશની જનતા સમજે છે અને એટલા માટે ક્યાંક નાની મોટી મોંઘવારીનો મુદ્દો હશે, પરંતુ એ સમજે છે કે આ કડક નિર્ણયો થયા છે, સારા નિર્ણયો થયા છે, દેશ માટે થયા છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ મંત્રી, ચાહે રાજ્યની સરકાર હોય ચાહે કેન્દ્રની સરકાર હોય, આ પૈસા ઘર ભેગા કરી અને કોઈ જેલમાં નથી ગયો. ન અમારા ઉપર આક્ષેપ છે, પ્રજા પાસેથી પૈસા કદાચ ટેક્સના આ કોરોનાની મહામારીને કારણે 5 રૂપિયા વધારે લીધા હશે, તો એ પ્રજા માટે વાપર્યા છે, ઈમાનદારીપૂર્વક વાપર્યા છે. એ જનતા સમજે છે અને એ જનતા સમજે છે અને એના આધારે પ્રજાએ નિર્ણય કર્યો છે. સાહેબ, આજ પેટ્રોલ, હું માનું છું કે અમે પણ પેટ્રોલ માટે આંદોલન કર્યા હતા, અમે પણ મોંઘવારી માટે આંદોલન કર્યા હતા, પરંતુ સમયનો તકાજો છે. હું એમ માનું છું કે કોઈ રાજકીય પાર્ટીઓ સમજે એના કરતા પ્રજા વધારે સમજે છે, એટલે લોકશાહીની અંદર આજે પ્રજા છે સુધીરભાઈ વધારે પરિપક્વ થઈ છે એવું હું માનું છું. અને બહુ વિવેકસભર જે પ્રકારનો નિર્ણય ગુજરાતની જનતાએ કર્યો છે એને વિવેકસભર માથે અમે ચડાવીએ છીએ. અમે કોઈ સત્તાના મદમાં આવનારા લોકો નથી, કારણ કે 5 વર્ષ પહેલા તમે જોયું હતું અમે આજ અમારો પરાજય હતો એને વિવેકપૂર્ણ સ્વીકાર્યો હતો, અને છતાં અમે મેદાન છોડીને નહોતા ગયા. પ્રજાના સુખ દુઃખમાં અમે સહભાગી થયા છે, અમારું નેતૃત્વ સહભાગી થયું છે અને એટલા માટે આ પરિણામ અમને મળી ગયું. વાંધો ના ના બોલો કસવાલા, આ ગુજરાતની પ્રજાનો જે ચુકાદો છે એને તમારા પેટ્રોલના 100 રૂપિયાના ભાવ વધારા ઉપર થપ્પો ના માની લેતા, એને એન્ડોર્સમેન્ટ ના માનતા. મેં જવાબ આપી દીધો. ના ના, હું તમને પ્રશ્ન પૂછતો જ નથી, હું તમને પ્રશ્ન પૂછતો જ નથી. એન્ડોર્સ કર્યું જ નથી મેં, એને એન્ડોર્સ કર્યું જ નથી મેં. એનું જસ્ટિફિકેશન આપ્યું કે ગુજરાતની પ્રજા સમજદાર છે, એક પણ આટલું બજેટ આવ્યું ધીમંતભાઈ, આટલું બજેટ આવ્યું, પ્રજા એમ માનતી હતી કે આ બજેટની આ સરકારને પૈસાની આવકની જરૂર છે અને એના માટે ટેક્સ વચ્ચે સરકારે વધાર્યો નથી. કે
આ પહેલી વખત આવી મહામારી પછીનું પહેલું બજેટ હતું. અને હું માનતો નથી કે સરકારે એન્ડોર્સ કર્યું છે, પ્રજા ભારતીય જનતા પાર્ટીની કામગીરીને એન્ડોર્સ કરી છે, એટલું તો હું કહી શકીશ. વધારો મને નડે છે, તમને નડે છે, પરંતુ દેશ હિતના નિર્ણયો લેવામાં ક્યાંક પ્રજા એ પણ સમજે છે કે આ વધારો હશે કે કાલે એનો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જેમ ચા વાળાનું ત્યાં કીધું તું, આ ચા નું દૂધ પાણી ને દૂધ ને બધું ચા વાળું થઈ ગયું, એવી રીતે આ બધું થઈ જ જવાનું. એક વાત તો નિશ્ચિત, અમે એવા નથી કે એને એન્ડોર્સ કરીએ, બિલકુલ. અને પછી સમય આવે ઘટાડી દેજો, કારણ કે આ તમને મને બધા નડે છે, પણ એક નાનકડા વિરામનો સમય થયો છે. પણ અલ્ટિમેટલી એ વાત ચોક્કસ છે મિત્રો કે ગુજરાતમાં ભાજપ ચાલી છે અને માત્ર ભાજપ ચાલી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે અને શરૂઆત ફરીથી સુધીરભાઈથી. તમારો ટર્ન છે આદેશ. સુધીરભાઈ, એક વાત સમજવાની કોશિશ કરવી છે કે આ પરિણામ, એટલે આમ તો જો કે ચૂંટણી એ આખા મુદ્દાઓ બદલાતા હોય છે, ચૂંટણી વિધાનસભાની વાત અલગ છે, પણ જે રીતે સ્ટ્રક્ચર આવ્યું છે, આઠે આઠ વિધાનસભાની ચૂંટણી જીતી જવી, લોકસભાની તો નરેન્દ્રભાઈ નામે જીતી જવાય છે, અને અહીંયા એકદમ સફાયો, તો હવે તો 182 મળે વિધાનસભામાં. એટલે આજનું પરિણામ જોતા એવું ચોક્કસ કહી શકાય કે 2022 તો ભારતીય જનતા પક્ષ સિવાય બીજા કોઈ આશા રાખવાય ના જોઈએ, મહેનત કરવી જોઈએ. પણ એક વર્ષમાં જો આટલી બધી તક મળ્યા પછી જો માની લો કે વિરોધ પક્ષ તરીકે અત્યારે કોંગ્રેસ છે એ ઉભરી ન શકતી હોય, તો એક વર્ષમાં એવો ચમત્કાર તો કંઈ થવાનો લાગતો નથી કે જે ભારતીય જનતા પક્ષ ધરાશાયી થઈ જાય અને સત્તા આવે. ભલે આ કેવું, દરેક વસ્તુ રાજકારણમાં દરેક શક્ય હોય છે, પણ હવે અતિશયોક્તિ ભરી વાત વિચારણા કલ્પનાઓમાંથી તો બહાર આવવું પડે. રાજકીય પક્ષોએ એક પક્ષની અંદર અરે એક સત્તામાં મેળવવા માટે જે કઠોરતમ પરિશ્રમ કરવો જોઈએ, એક માઇક્રો લેવલનું સંગઠન જોવે, એ સંગઠનના એક એક કાર્યકર્તામાં જે સ્પિરિટ જોવે, પોતાના પક્ષ પ્રત્યેનો પ્રેમ નિષ્ઠા લગાવ જોવે, લોકનિષ્ઠા હોવી જોઈએ અને સેવા માટે 24 કલાક તત્પર અને સક્રિય રહેવું જોઈએ. આના સિવાયની પણ કેટલી બાબતો એવી છે, શિસ્ત ને સંયમ ને સમર્પણ ને સાદગી બધું, આ બધું હોય ત્યારે તમે આગળ નીકળી શકો અને ભારતીય જનતા પક્ષને હરાવવું હોય તો. અત્યારે ભારત દેશની અંદર એક સમય હતો કે કોંગ્રેસ વર્સિસ ઓલ એમ થવું પડતું, પણ ત્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણ જેવા હતા અને 1977 માં કોંગ્રેસને ધરાશાયી કરી હતી એકાદ અપવાદ સિવાય ગણીએ તો. અત્યારે એવું કોઈ છે નહીં, પણ અત્યારે દેશમાં એવો માહોલ ચોક્કસ છે કે ભારતીય જનતા પક્ષને હરાવવું હોય તો ભાજપ વર્સિસ ઓલ થવું પડે, પણ એ પણ દૂર દૂર ની શક્યતા, દેખાતું નથી. ત્યાં એક એવું કોઈ નેતૃત્વ નથી ઉભરી રહ્યું કે જે લોકમાનસમાં બહુ આદર ધરાવતું હોય કે લોક હૃદયમાં સ્થાન હોય. અને એક વર્ષની અંદર તમે જો વાત કરતો તો ગુજરાતની અંદર સંગઠન સ્તરે જે રીતે હવે આમ આદમી પાર્ટી એક આવી છે અને કોંગ્રેસની આ સ્થિતિ છે, તો એ જોતા મને નથી લાગતું કે ભારતીય જનતા પક્ષનો પડકાર કોઈ બની શકે. પણ એક શક્યતા છે જેનું પણ હું અત્યારે તમને કહું, ભારતીય જનતા પક્ષનો દુશ્મન ચોક્કસ બની શકે છે. એક એની મહેશભાઈ એનો સરસ જવાબ આપશે, પણ હું એ જે શક્યતાઓની વાત તમે પૂછો છો કે માનો કે ભારતીય જનતા પક્ષ જે એમણે એક સરસ વાત કરી કે અમે જવાબદારીની ભાવના આવે છે. બીજું નરેન્દ્રભાઈ પણ જયારે ચૂંટણી જીતે ત્યારે એકદમ નમ્ર નિવેદન છે કે જવાબદારીની ભાવના. વિજયભાઈ રૂપાણીએ પણ એક ટ્વીટ કર્યું હતું કે આ જવાબદારીની ભાવના છે અને અમે એને વિશ્વાસ એળે નહીં જવા દીધું. આ કેડી ઉપર ચાલે તો કોઈ સવાલ નથી. પણ તમે જે હમણાં જે ધીમંતભાઈ કઈ ઉલ્લેખ કરતા હતા કે ભાઈ માની લો કે અહંકાર આવી જાય અથવા તો પ્રજાને એમ કે ના અમે જ સાચા ને એવું, જે ગુજરાતમાં જે નથી જોવા મળ્યું, કેન્દ્ર સ્તરે આખા દેશમાં જે દિલ્હીમાં નેતાઓ છે એને તમે અભ્યાસ કરો તો એવું લાગે કે એરોગન્સી આવી છે આ છે. ગુજરાતમાં હજી એવું આવ્યું નથી અને એના જો આચરણમાં આવે, આ એક ભયસ્થાન તમે જો પૂછવા માંગો, એ જો આવે તો લોક નજરમાંથી ઉતરી જાય અને એ ઉતરે તો ભારત ભાજપ જ ભાજપને હરાવી શકે, બાકી બીજા કોઈ જીતી શકે એમ નથી, અને એ પણ શક્યતા મને નથી દેખાતી. એકાદ દર્શક મિત્ર લઈ લઈએ, દયાભાઈ મોરબીથી જોડાય છે. જી દયાભાઈ. હેલો, જય માતાજી. વિસુદાન ભાઈ, જય માતાજી. ઘણા ટાઈમે અવારો આવ્યો છો. હે ને, બોલો બોલો. આ ભાજપ ને મત દઈ ને ઈ જીતે ને તો સારું, કોંગ્રેસ ને દેવી પાછા વેચાઈ જાય છે, વળી ભ્રષ્ટાચાર ભાજપ ને વળી પાછા કોંગ્રેસ ને ખરીદે. એથી ભાજપ ને દઈ દે કોંગ્રેસ ને કે તમે ભાઈ પાછા કોટ મૂકી દો, ભાજપ ને દેજો એટલે ભાજપ સારા માણસો રાખે. દયાભાઈનું જો સાંભળીએ મોરબીમાંથી તો એનો મત એવો છે કે આપણે કોંગ્રેસને આપીએ હતા, આપતા હતા, પણ કાર્યકારી વેચાઈ જાય, પછી ખરીદ વેચાણ થાય અને પછી વયા જાય, એના કરતા આપી જ દો ભાજપને, એ કર્યા કરે.
આ વાત પણ કારણ હોય શકે છે, કારણ કે સાવ લોકોમાં રોષ ન હોય. કોને તોડવાની રણનીતિ પણ સફળ થઈ કે હા હા કે ભાઈ ભાજપ તોડતું હતું એટલે કોંગ્રેસ ડૂબી, નહીં તો ભાજપ પ્રત્યે અડગમ ઉભો થતો એવી વાત હતી. કારણ કે અહેમદ પટેલ વખતે જયારે તોડ્યું હતું ત્યારે 99 આવી ગઈ હતી, પણ ઉલટું છે અત્યારે. ભગતભાઈ જોડાયા છે વડોદરાથી. જી ભગતભાઈ. હા જયજી, જય માતાજી. સુધાનજી. જય માતાજી. હા મહેશભાઈ ને કહેજો, ગુજરાતમાં જ હોમગાર્ડ નો પગાર કેમ 300 રૂપિયા છે? બધા રાજ્યોમાં 27,000 છે, 30,000 છે, 25 છે, 20 છે, 18 છે. બિલકુલ. પણ એ એટલા આટલો વિકાસ છે તો અહીંયા એટલો કેમ છે? કેન્દ્રમાં બી ભાજપની સરકાર છે, ગુજરાતમાં બી ભાજપ છે. બિલકુલ, પણ ભાજપની સરકાર આવે છે એ હકીકત છે. ખૂબ ખૂબ આભાર. એનો મુદ્દો તમારો પહોંચી ગયો છે, કે મુદ્દો તમારો હશે હોય શકે છે. પણ મુદ્દા અત્યારે જો, મેં કીધું ખેડૂત આંદોલનની વાત ચાલતી હતી કે કોઈ ખેડૂતો આમ તેમ આમ ખેડૂતો ન, હું પોતે માનતો તો કદાચ ખેડૂતો નારાજ હોય શકે છે, પણ કોઈ નારાજ ખેડૂતો નથી. સુદનભાઈ, ખેડૂતના આંદોલનનો જે મુદ્દો છે, હું એમ માનું છું કે ગુજરાતમાં ખેડૂતો સમજે છે. જે પ્રકારે કાયદાનું અર્થઘટન કરીને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે ગુજરાતની અંદર એટલા ખેડૂતોના જે નાના મોટી સંસ્થાઓ ચાલે છે, એને હું માનું છું કે ખેડૂતો સુધી જઈ જાય. બોલું અને આ કાયદાની હું, તમે બોલજો મને વાંધો નથી, હું એવું માનું, કારણ કે હું ગામડામાં ખૂબ સમય માટે રહ્યો, ગામડાઓ મેં ફેર્યું છે. તો તમે ખેડૂતોને એટલી જ ચિંતા કરતા, તમે એમએસપી નો કાયદો કેમ નથી બનાવી દીધા? ભાઈ એમએસપી થી નીચે ખરીદી ન શકે, તમારે ચિંતા જ નહીં અમારે, એ નહીં કરો. તમે આમ કહો છો ફાયદા બધા છે, ઈ ફાયદો કરો ને. હાલો જો સચિન તેંડુલકર નો દીકરો વેચાય તો એમએસપી થી નીચે વેચાય છે. નહીં, મારો મુદ્દો એ છે, એ પીડા નથી આવી. મારો મેં તમને જે કીધું એ મુદ્દો આ જ હતો કે એને તમે સચિન તેંડુલકર ટ્વીટ કર્યું, મને વાંધો નથી. ખેડૂતો માટે પેટ્રોલ છે, ભાવ વધારો, એ તો એમને કહી દીધું. એમએસપી ની જે વાત છે, એમએસપી ની સરકારે, કેન્દ્રની સરકારે એમએસપી થી ખરીદવાની વાત છે, એને કાયદાકીય રીતે ઠરાવ કરીને કહી દીધું છે કે એમએસપી ની ખરીદી છે ક્યારેક. મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો. હવે આપણે એને વાત કરીએ છીએ, એક્ટમાં નથી, એક્ટમાં નથી, એનાથી એ ખરીદી ન શકે. એમએસપી, એમએસપી ઓન પેપર ક્યાંય નથી. એમએસપી નો કાયદો લાવવો એ હું તમે કહીએ એના કરતા એના ટેકનિકલ પેરામીટર છે બહુ જાજા હશે. કારણ કે ભારત સરકારે ડબલ્યુટીઓ સાથેની ટ્રીટીઓ આપણી હશે, બધા સાથેની ટ્રીટીઓ હશે. જયારે દાખલા તરીકે એમએસપી કરતા તમે નીચા ભાવે બહારથી જયારે માલ મળવા મળે ત્યારે આ દેશના માલનું શું થાય, આ ઘણા બધા હશે. એટલે હું તમે જે ચર્ચા કરી, લાગણી તમારી પણ હોય, લાગણી મારી આ જ હોય, મારી લાગણી આ જ હોય, એને હું એ જ કહું છું. નહીં, એમની અદાણી અમારી કે કોઈ પણ કંપનીઓ ખરીદશે, ઈ ખરીદશે એમએસપી થી વધારે નહીં ખરીદે તો નક્કી થઈ ગયું. તો નહીં, હું એમ કહું છું કે એમએસપી થી વધારે નહીં ખરીદે એવું છે નહીં. અત્યારે દાખલા તરીકે મગફળી કે કપાસ અત્યારે એમએસપી કરતા વધારે, ઓપન બજારની અંદર, આપણે આની ડિબેટ કરવી હોય તો હું કરી નાખું, ઓપન બજારની અંદર અત્યારે જાય છે. કોઈ અદાણી કે અંબાણી બે નામ સમા આપણે પડવાનું નથી, પડવું નથી, ક્યારેય પડવાનું. મને અત્યારે તમે બજાર તમે જુઓ તો મોટા ભાગની વસ્તુ સાહેબ એના માટે મેં કેટલી કેટલી પીડાઓ વહેતી છે. અરે ભાઈ, તમને 100% અભિનંદન, તમને 100% અભિનંદન, રાજ્યની સરકારને અભિનંદન. પણ અત્યારે જે ઓપન બજાર કરવાને કારણે ખેડૂતોની જે ઉપજ છે એમએસપી કરતા વધારે બજારથી જાય છે, અને ઘણીમાં તો 150 રૂપિયાનો ફરક છે, 1,050 રૂપિયા છે, એને બદલે 1,250, 1,300, 1,350. એટલે કહું છું તો એમએસપી કરી દો ને, તો અમે છે જ ઈસુદાનભાઈ, એનાથી નીચે ન ખરીદી શકે એવું. એમ મેં તમને કીધું ને કે એના માટેના ઘણી બધી વસ્તુ છે સાહેબ, પણ સરકાર એટલી ઓછી સબસિડી આપ્યો, એમ કહું આ સરકાર એટલી ગાંડી નથી કે ખેડૂતોની ભાવનાને ન સમજે એવી. એની અંદર ઘણો નડતો, આપણે જ્યાં જાય ત્યારે જ, કેટલીક વસ્તુ જ્યાં જાય ત્યારે જ આપણને ખબર પડે. બગદાણે જાય તો જ ખબર પડે ખરેખર બગદાણા ના ભજનદાસ બાપાની મૂર્તિ છે ને, ફોટો જોઈ ન્યા જોઈ એમાં ખબર આપણને. ન્યા તમે જયારે કૃષિ મંત્રી થાવ ત્યારે જ તમને ખબર પડશે કે આ આ ખરેખર થઈ શકે કે ના થઈ શકે, અને કેટલીક વસ્તુ પબ્લિકલી આપણે કઈ પણ ન શકીએ. બિલકુલ વાત સાચી છે. મુદ્દો છેલ્લા બે વાક્ય બરાબર, વિરામ નો એક સમય છે. એક નાનકડો વિરામ લઈ લઉં, ઘૂંટલો ઘૂંટલો પાણી પી લઉં અને માનુભાવ ટન પર લઈ. વિરામ બાદ દર્શનમંત્ર ફરીથી આપનું સ્વાગત છે. ના ના કાકા, એમાં એવું છે કે અત્યારે ભાજપ જીતી છે, હકીકત છે. ઈવીએમ અમિતભાઈએ કીધું છે, પણ જો એવું હોય તો બીજા રાજ્યોમાં કેમ જીતે એ પણ એક સવાલ છે. હું એટલા માટે આ બોલી રહ્યો છું, તમારા મનમાં મને ખબર છે કે ત્યાં જવાબ સવાલો પેદા થાય છે. પણ ઈ કોંગ્રેસી જે હાર્ડકોર કાર્યકર્તાઓ છે એના મનમાં ચોક્કસ થતા હશે. બાકી ભાજપને બધા લોકોએ મત આપ્યું છે,
એમાં બધા ખેડૂતો હાથ થાય, બધા ગામડા આવી જાય એટલે પૂરું થઈ ગયું પછી એમાં કઈ. અને જો પરિણામ છે, જો જીતા હોય સિકંદર બરાબર, એ હકીકત છે. એટલે મનસ્વીજી, તો ક્યા ઇસમે આપકો લગ રહા હૈ કે અબ બીજેપી કોણ સે, અબ તો ક્યા એક મુદ્દા તો બીજેપી ને બહુત વિકાસ કર દિયા હૈ, તભી તો એ વન સાઇડ ગયા, બાકી તો એસા હોઈ નહીં સકતા. બીજેપી બોલ રહી હૈ કે હમ વિકાસ કી રાજનીતિ પે ચલ રહે હૈ, ઓર યે ભી સહી હૈ કે પિછલે એક સાલ દો સાલ મેં અબ તો યે હિન્દુ મુસ્લિમ ભી બંધ હો ચુકા હૈ, યે માનના પડેગા. અબ જો કામ હો રહા હૈ વો વિકાસ કી રાજનીતિ સે, ક્યુંકિ ઇલેક્શન મેં આતા હી નહીં. तो क्या इसमें आप आगे क्या देख रहे हैं? इसमें मैं दो चीजें देख रहा हूं ईशुदान भाई. पहली चीज जो आपके पीछे लिखा हुआ है भाजपा निर्भर जनता, भाजपा अच्छी तरह जानती है कि भाजपा निर्भर जनता, ये तो अच्छी बात है, पर जनता निर्भर भाजपा भी है ये वो अच्छी तरह जानती है. पहली चीज जो मैं देखता हूं उसमें ये है कि जिस तरीके से 2017 के बाद अगर आप रिकलेक्ट करें, लगातार कांग्रेस के एमएलए जो ट्रांसफर हो रहे हैं बीजेपी में, उससे कहीं ना कहीं कांग्रेस का वोट शेयर ड्रास्टिकली गिरा है इस बार, क्योंकि लोग देख रहे हैं कि हम कांग्रेस को वोट करें, विपक्ष बनाने की हम कोशिश करें, उस विपक्ष का कोई फायदा लोगों को मिल नहीं रहा, क्योंकि जनता के सवाल अगर कांग्रेस सही तरह लेके नहीं जा रहे स्थल पे, तो वो जवाब नहीं मिल रहे, क्योंकि कांग्रेस के लोग बीजेपी में आ रहे हैं. इसके कारण क्या हो रहा है, लोग सोच रहे हैं कि डायरेक्टली बीजेपी को वोट करें. तो ये बीच में 10 सेकंड पूछ लूं. हाँ जी, कि मान लो कि कांग्रेस के वो जिस तरह से भाई ने बोला कि भाई कांग्रेस से इस तरह से मतलब बिक जाती है जो भी है, तो जो खरीदता है वो भी गुनेगार है, तो उसको क्यों वोट देते? मान लो कि ये अगर मुद्दा होता है कि भाई कांग्रेस बिक जाती है, तो खरीदता है वो भी गुनेगार ही है ना, वो जो बीजेपी है, फिर भी उसको देते, ये मुझे थोड़ी समझ में बात नहीं आ रही. बिल्कुल, देखिए राजनीति में क्या होता है कि आप Everything is fair in love and war. और राजनीति जो है वॉर की तरीके से लड़ी जाती है, आप जीतने के लिए लड़ते हो, और उस लड़ाई में बीजेपी ऐसा नहीं है कि कांग्रेस के खरीदे हुए एमएलए के थ्रू ही जीतती है, बीजेपी लगातार जीतती हुई आ रही है. और बीजेपी को जब जीतना होता है राज्यसभा की सीटों को या किसी भी एंगल में उनको जीतने की जरूरत पड़ती है, तो वो उसको और अच्छी तरीके से जीतती है, और उन एमएलए को जिता भी देती है जिनको जिताना होता है, और उनको हरा भी देती है जिनको हराना होता है. तो बीजेपी बहुत ही स्ट्रेटेजिकल पार्टी है. बीजेपी कोई ऐसी कल की चलती हुई पार्टी नहीं, संघर्ष से बनी हुई पार्टी है. बीजेपी सही तरीके से जानती है कौन सा मुद्दा सही है कौन सा नहीं. जो आपने बात किया विकास का, विकास से ज्यादा लोगों को, जनता को बीजेपी के ऊपर विश्वास है. सबसे बड़ा बीजेपी पे जनता पे विश्वास है कि यार इनके लोग एटलीस्ट हमारी एक स्टेबल गवर्नमेंट होगी, एक स्टेबल सरकार की तरह चलेगी. जो भी है, जो विश्वास का फैक्टर है वो बाकी सब पॉलिटिकल पार्टी से बढ़कर है. बाकी सब इसलिए बोलना पड़ता है क्योंकि अब आम आदमी पार्टी भी आ गई है. कांग्रेस से बढ़कर बीजेपी के ऊपर लोगों को विश्वास है, इसी कारण लोग उनको बार बार चुन रहे हैं. और कोई दूसरा कोई कारण नहीं, ऐसा नहीं कि कारण नहीं है. पेट्रोल डीजल के दाम की अगर हम बात करें वो है, किसानों की बात करें वो है, युवा बेरोजगारी की बात करें वो है, पर इन सबके ऊपर बीजेपी के ऊपर विश्वास लोगों को है, तभी वो बार बार जीत रहे हैं. हम सारे कितना भी एनालिसिस करते जाएं, उस सब एनालिसिस के ऊपर है बीजेपी को लोग पसंद करते हैं. बीजेपी की नीति दिखती है, नीयत दिखती है, और नेतृत्व दिखता है, तभी लोग वोट करते हैं. नहीं तो जनता पागल नहीं है जो बीजेपी को बार बार लेके आती. बीजेपी इस सब फैक्टर्स में पूरे होती है, और साथ में कैडर को हमको कॉन्ग्रेचुलेट करना चाहिए कि कैडर इतनी सारी एंटी इनकम्बेंसी के बाद भी जो डिसिप्लिन है वो बार बार उनका इंटैक्ट है. जब पार्टी एक निर्णय लेती है, लोगों को कैडर को पसंद हो या ना हो उसको सपोर्ट करती है. तो ये सारी चीजें जो बीजेपी के ऊपर है वो बिल्कुल सही है. अभी जो बात है, बात सिर्फ सीमित सी बात है कि कांग्रेस को आने वाले फ्यूचर में उनको पॉलिटिकल अपना इनिंग्स चालू रखनी है कि नहीं रखनी है. अगर उनको नहीं रखनी तो जिस स्पीड से जा रहे बहुत बढ़िया स्पीड है कि उसका जो वैक्यूम है, कांग्रेस का जो वैक्यूम है वो आम आदमी पार्टी हो या एमआईएम हो, जहां जहां जो जो पॉलिटिकल पार्टीज भर सकती है वो भरती जाएंगी. पर सवाल जो है अब सिर्फ जो है नैतिक सवाल रहते हैं, जो भी जनता के मुद्दे हैं. अब क्या होगा, महेश भाई को ही उठाने पड़ेंगे और महेश भाई को ही उनको पूरा करना पड़ेगा, क्योंकि विपक्ष अब है नहीं. अब जो सरकार में पार्टी है उसी को नहीं, वो के क्यों मुद्दा उठाएंगे भाई, उन्होंने तो बोल दिया हम जो कर रहे हैं वो अच्छा कर रहे हैं, आप चुनाव जिता देंगे तो हमें तो 5 साल तक आने. अगर उनको बार बार आना है तो उनको जनता की जो नब्ज है, जो वोट नहीं समझते, साथ में मुद्दों को भी उठाना पड़ेगा और उसको संभालना भी पड़ेगा, तभी आप लगातार अब आते जाएंगे. क्योंकि इतना थम्पिंग मेजोरिटी आज तक बीजेपी को मिला नहीं, लगातार जो मुद्दों ईशुदान भाई कीधु के खरीद फरोख्त जो आए विश्वास केम रहे, ते मुद्दों उठा, एट एम एक वस्तु है कि
ધારાસભ્યો હોય કે લોક પ્રતિનિધિ કોઈ પણ એને ખરીદવાની જે વાત ને આક્ષેપો છે ને એ દરેક કિસ્સાઓમાં એવું નથી હોતું. એક હવે વાયકા બની ગઈ છે એમાં કેટલાય હું તમને કહું કે એવું બનતું હશે, જુદી જુદી પ્રકારના ઓબ્લિગેશન લોભ લાલચ આવું હતું હશે, પણ કેટલા એવા સારા લોકો હશે કે જે કામોથી ખરેખર ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હોય ને એને જો પ્લેટફોર્મ અહીંયા દેખાતો હોય તો એવા પણ લોકો હશે. એટલે દાખલા બધા જ ખરીદાઈ જાય છે એને આપણે ટોટલી કરીએ તો કદાચ સુકામાં લીલું બળે એવું બી થાય. એક ચીજ બોલ દઉં કે જરૂરી નહીં હૈ જિસ તરીકે સે અભી એક રેગ્યુલેશન બીજેપી એસા ભી કર સકતે હૈ 22 કા ઇલેક્શન એસા હો કે હમ લોગ આને વાલે સમય મે જો બીજેપી કા કેડર હૈ ઉસી કો દેંગે બાકી જો બહાર સે હૈ ઉનકો નહીં દે ટિકટ તો ઉન સબ કા ફ્યુચર તો વહીં પે ખતમ હો જાય. બીજેપી યે સબ કર સકતી હૈ ઓર ઉનકો લોગ ઇસ ચીઝ કે લિયે પસંદ કરતે હૈ. દિમિત ભાઈ એક વાત માન લો કે અત્યારે 100 રૂપિયા નો પેટ્રોલ હોય, એક ભાજપ નો પેજ પ્રમુખ છે એને જવાબદારી આપી કે ભાઈ તારે 10 વોટ નખાવવાના છે, ઈ સોસાયટીમાં ગયો તો ગામડામાં ગયો, એક હાલોન ભાઈ હાલોન હાલોન આપણે વોટ નખાવવાનો છે હાલોન, તો પેલો કે 100 રૂપિયા પેટ્રોલ છે યાર આ છે નથી આવું, તો ભાજપનો જે પેજ પ્રમુખ હશે એની જવાબદારી હશે કારણ કે બિચારાને મોકલીને લિસ્ટ બનાવવાનો હશે, તો ઈ મનાવતો હશે તો પ્રજા માની જ ગઈ હશે ને મત આપવા. એવું જ થયું. મેં તમને ઈશુદાનની જે શરૂઆત જ્યાંથી કરેલી ત્યાંથી જ જો પાછા આવીએ તો બીજેપીને આટલી જે ઐતિહાસિક જીત મળી છે એના કારણોમાં મેં તમને ગણાવ્યું, એક ઇમોશનલ મુદ્દા છે, બીજેપીની મહેનત છે, એ ઉપરાંત બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે બીજેપીની સામે પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી. અચ્છા, પ્રજા વોટ આપે તો કોને આપે? કોંગ્રેસ ઉપર વિશ્વાસ નહીં. પેલા એક વડીલે તમારા લાઈવમાં જ કીધું કે હારી રહ્યો અમે એમને જીતાડીએ તો એ પૈસા લઈને જતા રહે બીજેપીમાં, ભલે ખેલ બીજેપી કરે છે પણ તોય કોંગ્રેસ વાળા એનો હાથો બને છે અને જતા રહે છે, એટલે કોંગ્રેસની વિશ્વસનીયતા તળિયે છે. પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી, મોટો મોટો મુદ્દો આ છે. ઈશુદાનભાઈ તમને ખ્યાલ હોય તો ડાયનોસોર્સ એક જમાનામાં આપણે ત્યાં કરોડો વર્ષ પહેલા હતા અને કરોડો વર્ષ પહેલા એ મૃતપ્રાય નષ્ટપ્રાય થઈ ગયા, અત્યારે પૃથ્વી પર ક્યાંય ડાયનોસોર નથી. આ ડાયનોસોર રાતોરાત ગાયબ કેમ થઈ ગયા એના વિશે અલગ અલગ થિયરીઓ વિજ્ઞાનમાં ચાલે છે, પણ સૌથી માન્ય જો એક થિયરી હોય તો એ છે કે ડાયનોસોરનું આખું જે ચેતાતંત્ર હતું, કોમ્યુનિકેશન સિસ્ટમ, એ ખોરવાઈ ગઈ હતી. કોઈ આવીને ડાયનોસોરનું પૂછડું કરડી જાય તો ડાયનોસોરને એ મેસેજ એના મગજને કરોડરજ્જુ થ્રુ પહોંચતા પહોંચતા કમસે કમ 1.5-2-3 મહિના લાગે, ત્યાં સુધી ખતમ થઈ ગયો ખેલ. આમ ને આમ બધા ડાયનોસોર ખલાસ થઈ ગયા. કોંગ્રેસની હાલત અત્યારે ડાયનોસોર જેવી છે, એની આખી સિસ્ટમ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ જે રીતનું એનું વર્તન છે, વ્યવહાર છે, એની પાછળ ચર્ચા કરવામાં આટલો બધો સમય પણ ના આપવો જોઈએ. આમ છતાં એની ચિંતા લોકશાહીના સંદર્ભમાં મને એટલા માટે થાય છે. બિલકુલ યાર, વિપક્ષ હોવું જોઈએ, નહીં તો સીઆર પાટીલ બહુ ખતરનાક સપનું લઈને આવે છે અને આજની રાત મને ખાતરી છે કે સીઆર પાટીલ સુવાના નથી, એ ખુલ્લી આંખે સપનું જોવાના છે. ગુજરાત વિધાનસભામાં 182 સીટનું એમનું જે સપનું છે હવે એમને એકદમ હાથવેતમાં દેખાય છે. અને સપનું લોકશાહી માટે સૌથી ખતરનાક એટલા માટે છે કે લોકશાહીનો અર્થ છે પક્ષ વિપક્ષ, તમે જે મહામંથન કરો છો એમ પક્ષ વિપક્ષ વચ્ચે મંથન થાય અને એમાંથી લોકશાહી પ્રજા માટે પ્રગટે છે. જો 182 માંથી 182 જો બીજેપી ના હોય તો ભાઈ લોકશાહીની વાત ક્યાં આવી? સરમુખ ક્યારે સહી આવી ગઈ? અત્યારે જેમ કસવાલા આપણને ઉપદેશ આપે છે કે 100 રૂપિયા દેશહિત માટે જરૂરી છે પેટ્રોલના, પછી તો આપણને ઉપદેશ પણ નહીં આપે, સમજાવવાની તસ્દી પણ નહીં રાખે. તમારી માનસિકતા છે, મારી ચોક્કસ મારી માનસિકતા છે અને સાથે સાથે મારી બીજી પણ માનસિકતા છે. મને લોકશાહી ઉપરાંત કસવાલા જેવા બીજેપીના નબળું થવાનું છે, મને લોકશાહી ઉપરાંત ઈશુદાનભાઈ કસવાલા જેવા બીજેપીના કાર્યકર્તાઓની પણ ચિંતા છે. જો 182 માંથી મને પૂરું કરવા દો, મને પૂરું કરવા દો, પછી તમને બોલવાની તક મળશે. જો 182 માંથી 182 બીજેપીના જ જો આવશે તો બીજેપી પ્રજાને તો નહીં જ ગાંઠે, બીજેપી એના કાર્યકર્તાઓને પણ નહીં ગાંઠે. અચ્છા ઓકે, ખેર જો પ્રજાનો ચુકાદો છે સર આંખો પર હોય છે. ફરીથી એક નાનકડા વિરામનો સમય આવી ગયો છે અને મિત્રો આ બધામાં એટલા માટે વિપક્ષ લોકશાહી એટલે શું? શાસક અને વિપક્ષ, માન લો કોઈ કાયદો લાવી રહી છે વિધાનસભામાં, શાસક પક્ષ લાવી રહ્યું છે કોઈ પણ જગ્યાએ, હો આ એવું નથી. આ ઘણા લોકો પાસે એમ કે ઓહો ઈશુદાનભાઈ તો આવું કરે, આમાં શું છે તમારા બુદ્ધિમાં પેલો ચશ્મા હોય ને એટલે પ્રોબ્લેમ થાય. માન લો કે રાજસ્થાનમાં અત્યારે વિપક્ષ ના હોય ભાજપ, તો રાજસ્થાન વાળી સરકાર કાયદો લાવે કે હવે એક કામ કરો, આ 2 લાખ એકર જમીન છે અમે ઉદ્યોગપતિઓને આપી દઈએ, એટલે તાળીઓ પાડીને બધાએ હા પાડી દે, લખી રાખજો. એટલે કોઈ વિપક્ષ કઈ વિરોધ ન કરે એટલે 2 લાખ ત્યાં થઈ ગયા. પછી એ કાયદો લાવે કે હવે તમે આમ કરશો તો આમ થશે, એટલે એ તમારું એ થઈ ગયું. એટલે રાજસ્થાન સરકાર કોંગ્રેસની હોય અને ભાજપ વિપક્ષમાં હોય નહીં, તળિયે હોય, તો તમારું થાય શું? એ કાયદા પસાર થઈ જાય અને નોટિફિકેશન નીકળી જાય અને પછી
તમને એવું કહી દેવામાં આવે છે આમ થયું, પછી તમે નીકળી ક્યાં શકશો? તમે એનું કઈ ઘરમાંથી નીકળી નથી શકવાના. વિપક્ષ એટલા માટે જરૂરી છે કે અવાજ ઉઠાવે, બોલે અને કહે કે આ સ્થિતિ છે. આજે 65 ધારાસભ્યો છે કોંગ્રેસના, આશા રાખી કે મુદ્દા ઉઠાવે, પણ 2022માં 182 આવે, મતલબ અહીંયા ભાજપમાં, તો ભાજપ પછી એમ કે ભાઈ સ્ટેડિયમ છે, હવે એક કામ કરો, આ કંપનીને આપી દો, તમે આ કંપનીનો આમ આપી દો, તો પછી કોઈ મુદ્દો ઉઠાવશે નહીં કોઈ. એ એટલા માટે વિપક્ષ જરૂરી હોય છે, મહારાષ્ટ્રમાં હોય, રાજસ્થાનમાં હોય કે પંજાબમાં હોય. પંજાબમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે. માની લો કે લોકોએ નિયમ લાવ્યા કે હવે એક કામ કરો, આપણે આ એપીએમસીઓ બધા ખતમ કરીએ છીએ પંજાબમાં, લાવી શકે. અથવા એમ કે ભાઈ ખેડૂતોને હવે આમ થઈ ગયું, અથવા તો અહીંયા વિપક્ષ હોય તો એ મુદ્દો ઉઠાવે. કેમ સ્મૃતિબેન આજે બહુ યાદ કર્યું, સારી વાત કરી મહેશભાઈએ, કે સ્મૃતિબેન જયારે ભાવ હતા 375 ના, ત્યારે બાટલા લઈને જતા હતા, અત્યારે 876 ઉપર એમ કે છે કે આ બહુ જરૂરી છે દેશ માટે, બરાબર. એમ કે છે કે હવે ત્યાં રાફેલ આવી ગયા છે, એટલે પહેલેથી રાફેલ હતા જ નહીં એવું માનીએ, રાફેલ નહીં તો એની બીજી જગ્યા હોય ને. આજે કપડા પહેલા આપણે અંગીઓ પહેરતા હતા, હવે આપણે આ કોટી પહેરીએ છીએ, તો એનો અર્થ સમય બદલાયો છે. એટલે આ એક વાત છે, એટલા માટે વિપક્ષ જરૂરી છે એમ ધીમતભાઈ કહે છે. એક નાનકડા વિરામનો સમય છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. આ બધી કેવી વાત છે ખબર છે, આમાં બધાને સમજાય ને વંદન, ઘણાને સમજાય ઘણાને નોય પણ સમજાય એવી પણ સ્થિતિ હોય છે. પ્રણવભાઈ, જે રીતે આમ આદમી પાર્ટી તો હજી પગરવ માંડી રહી છે આમાં, અને સામે પક્ષે ભાજપ અડીખમ ગુજરાત કોંગ્રેસના સુપડા સાફ કરી નહીં ગયા, તો તમારી સ્થિતિ કઈ? કારણ કે તમે વિપક્ષ તરીકે ઉભરી શકો છો, પછી તો બહુ વાર છે એમ તમને શું લાગે છે? પ્રણવભાઈ, મારા સવાલનો જવાબ આપજો. સત્તા વગર તમે કઈ કરશો કે એ જ બહાનું રાખશો? અમારી પાસે સત્તા નથી જે કોંગ્રેસ બહાનું કરે. એટલે બહુ સારે સવાલ હે, સબકા જવાબ દેના હે અભી આપકો. નહીં, એટલે અત્યારે એવું છે કે અમારી પાસે 15 દિવસ પહેલા જયારે અમે લોકો માટે લડતા હતા, ત્યારે 15 દિવસ પહેલા અમારી પાસે એક પણ કોર્પોરેટર નહોતો, અત્યારે અમારી પાસે 27 છે. 15 દિવસ પહેલા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના એક પણ સભ્ય નહોતા, ઇવન અમારી પાસે કોઈ સરપંચ પણ નહોતા. અત્યારે અમારી પાસે 42 સભ્યો છે, 27 સભ્યો આ છે. તો પહેલા પણ અમે લડતા હતા અને મજબૂતાઈથી લડીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો વીટીવીના માધ્યમથી ગુજરાતની પ્રજાને એ હું આશ્વાસન દિલાવું છું કે ભવિષ્યમાં 2022માં મજબૂત વિપક્ષ તમને મળશે, એ અમારી ગેરંટી 2022 સુધી. કે અમે 100% કોઈ પણ નીતિ ખોટી હશે, ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હશે, તો અમે જે જગ્યાએ અમારા ચૂંટાયેલા છે એ વિરોધ કરશે, અને જે જગ્યાએ અમે ચૂંટાયેલા નથી એ જગ્યાએ અમારા ઉભેલા અથવા તો અમારા કાર્યકર્તાઓ એનો વિરોધ કરશે. અને એવું નહીં કે ખાલી વિરોધ કરવા ખાતર કરશે, અમે સડકથી લઈ અને લીગલ એક્શન લેવાના હશે, કંઈ પણ લેવાનું હશે, તો અમે છેક સુધી અમે લડશું એવો અમે ગુજરાતના જનતાને વિશ્વાસ અપાવું છું. તો આપ પક્ષમાં નહીં બેઠોગે, આપ વિપક્ષમાં બેઠોગે, એ આપને ડિસાઈડ? નહીં નહીં નહીં, 2022 સુધી કીધું મેં, 2022 વિપક્ષી જિમ્મેદારી 2022 તક અચ્છી તરહ નિભાયેંગે. હા, બીજું છે કે અત્યારે જે કઈ ચૂંટાયેલા છે, બીજેપીના હોય, કોંગ્રેસના, આપ હોય કે અન્ય હોય, તમામને ખૂબ ખૂબ અભિનંદન. જે લડેલા છે એને પણ અભિનંદન આપવા પડે, કારણ કે ગુજરાતમાં એક લડવું એ બહુ કાઠું કામ છે, અને એ લડાઈ એ સારું જ કહેવાય કોઈ પણ પાર્ટી ના હોય એ. બીજું કે ધીમંતભાઈએ કીધું કે તમે શું કરી શકશો, તો હું કહું છું કે અત્યારે જે ચૂંટાયેલા સભ્યો છે એમને તમે એક સ્કૂલ ફાળવી દો કે બે સ્કૂલ ફાળવી દો, એનું બજેટિંગ તમે એમને ફાળવી દો, અને પછી તમે જોઈ લો કે અમે કેવી સ્કૂલો બનાવી શકીએ છીએ. અને પછી એ અમારી ગેરંટી છે કે ભાઈ તમે અમને 2-5 સ્કૂલ અમને આપી દો, અને પછી તમે જુઓ કે જે કઈ જગ્યાએ ચૂંટાયેલા છે એ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા, અમને એ સ્કૂલ સોંપી દો, અને અમે તમને કરીને બતાવશું કે પ્રાઇવેટ સ્કૂલ કરતા સારી સ્કૂલો અમે એ ચલાવીને બતાવશું. ઓકે, સંક્ષિપ્તમાં મહેશભાઈ, એના મારે સંક્ષિપ્તમાં પણ આખા ગામનો સવાલ. એક વાત એટલી તો નક્કી કરવી જોઈએ કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, જનતાએ આશીર્વાદ આપ્યા. બિલકુલ, માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ આશીર્વાદ કે મતદાન નથી કર્યું, મતદાન કર્યું છે ગુજરાતના નાગરિકોએ કર્યું છે. સાર્વજનિક મંચ ઉપરથી એવી ચિંતા બધાએ વ્યક્ત કરીને એ ચિંતામાં હું મારો સૂર પુરાવું છું કે સારો પક્ષ પ્રતિપક્ષ જોઈએ, પણ એ જવાબદારી કોઈ પાર્ટીની નથી હોતી. અને બીજી એક આપણે ચર્ચા કરીએ છીએ કે બીજો વિકલ્પ નથી, આ વાત સાથે હું સંમત નથી. કોંગ્રેસે દરેક સીટ ઉપર, ચાહે તાલુકા પંચાયતની હોય, ચાહે જિલ્લા પંચાયતની હોય, ચાહે નગરપાલિકા હોય, ચાહે મહાનગરપાલિકા,
દરેક જગ્યાએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રજાને કોંગ્રેસ ઉપર ભરોસો નથી તો એમાં ભારતીય જનતા પાર્ટીનો એમાં કોઈ વાંક નથી. બીજી બાજુ તમે એવું કહેતા હતા, હું કોઈનું નામ નથી કહેતો અને મને ખોટું પણ નથી લાગતું, કે ભારતીય જનતા પાર્ટી વેચાણથી લઈ લે છે ને એટલે લોકો મત નથી. વેચાણું તો આખી કોંગ્રેસને છે. આ સ્થિતિ પાર્ટીની છે, કોંગ્રેસ પાર્ટીની જો લેવી હોય તો આખી પાર્ટીનો. પણ આવું બધું અમે અમારામાંથી બેતાલી વહી ગયા તેથી અમે જ કોઈ દી નહોતું કીધું. ભારતીય જનતા પાર્ટી ઇન્ટેક નથી. ભારતીય જનતા પાર્ટી બે વખત તૂટી છે ગુજરાતમાં, એ બધા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, કેટલાક કોંગ્રેસમાં જોડાઈ ગયા. એટલે આ સિલસિલો છે એ બીજા રાજ્યોની અંદર આની ફ્રીકવન્સી વધારે છે, ગુજરાતમાં ઓછી છે. પણ બધું જ ભારતીય જનતા પાર્ટી લઈ લે છે, જેટલા છૂટે એટલે તો એ પાર્ટીનું કામ એવું છે, એવું પ્રજા વિચારે. એ પ્રજા એમાં ખોટું નથી વિચારતું. તો મજબૂત વિપક્ષ આપવા જવાબદારી પ્રજાની છે ને. અમે પણ એવું, કારણ કે અટલજી ત્યારે ભાષણ કરતા હતા સંસદની અંદર કે અમે મજબૂત વિપક્ષ તરીકે રહ્યું. તો કોંગ્રેસ આવું તો કહી શકે. દુનિયાની રાજનીતિમાં હું સમજુ છું તમારા બધા કરતા કદાચ મારા ટકા પાસે 10% જ લોજિક અને બુદ્ધિ હોઈ શકે, કારણ કે બાકીના બધા વિશ્લેષકો છે. હું એવું માનું છું કે કોઈ સત્તા અને પાર્ટીને તમે વહીવટની અંદર મૂકો, સરકારની અંદર જાય તો એમાં સફળ થાય ને નિષ્ફળ થાય. સુધીરભાઈ, કારણ કે તમે એને વહીવટમાં મૂકી, સરકારમાં મૂકી, કોર્પોરેશનમાં મૂકી, પંચાયતમાં મૂકી, સારો વહીવટ કરે તો સફળ થાય, નબળો વહીવટ કરે તો એ નિષ્ફળ જાય. મેં પહેલી વખત દુનિયાની અંદર જોયું કે એક રાજનીતિક પાર્ટી તરીકે વિપક્ષમાંથી પણ નિષ્ફળ ગઈ હોય તો એ કોંગ્રેસ ગઈ છે. એનું કામ શું હતું? બિલકુલ કોંગ્રેસને પ્રજાએ શું જવાબદારી હતી? પ્રજાએ જવાબદારી તો આપી હતી, આપણે જવાબદારી નહીં. તમે મુદ્દા ઉઠાવો, પ્રજાના જે પ્રશ્નો છે એને સરકાર સુધી તમે લઈ જાઓ, આ વિપક્ષનું કામ હોય છે. વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી, એને સફળતાપૂર્વક પુરવાર કર્યું હતું, સારી કામગીરી કરી હતી. સતત હવે બીજી વાત, એક સરસ વાત કરી કે અત્યારે ગુજરાતની સ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ જ પ્રજાની વાચાને ઉજાગર કરશે. તો ઈશ્વરદાનભાઈ, અમે આ કરીએ જ છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ધરાતલ પર જે કોઈ પ્રશ્નો હોય એ વહીવટી તંત્ર સુધી લઈ જાય છે, ચૂંટાયેલા લોકો સુધી લઈ જાય છે, અને લઈ જાય છે એટલે જ આટલી બધી માત્રાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. ચોથી વાત મારે ઈશ્વરદાનભાઈ એ કરવી છે કે પ્રજાને માત્ર નેતાઓ નથી જોતા, પ્રજાને પોતાની સાથે રહી શકે એવો કેડરનો કાર્યકર્તા પણ જોઈએ છે. ગામની અંદર એક કાર્યકર્તા, મજબૂત કાર્યકર્તા એવો હોય કે પોતાની પાર્ટી છે અને કહી શકે કે મારા ગામની અંદર આ પ્રશ્ન છે. બિલકુલ. તો કોંગ્રેસની પાસે આજે એ નથી, કેડર પણ કોંગ્રેસ પાસે નથી, નેતા છે. નેતા માત્ર નેતાની પાર્ટી ક્યારે લોકતંત્રની અંદર ચાલે? મજબૂત કાર્યકર્તાનો ઢાંચો હોય, જે ગામડાના લોકો પ્રશ્ન છે એના કન્સર્ન અધિકારી, એના કન્સર્ન નેતા સુધી પહોંચાડીને એને સોલ્વ કરી શકે એ ભૂમિકા ભજવનારો કાર્યકર્તા હોય તો જ પાર્ટી સફળ થાય. ભારતીય જનતા પાર્ટી પાસે આ વ્યવસ્થા તંત્ર છે કે બુથ થી લઈ અને પ્રદેશ સુધી, રાષ્ટ્ર સુધી અમારી પાસે. બિલકુલ, સમયનો અભાવ છે. મહેશભાઈ, પ્રણવભાઈ, સુધીરભાઈ, ધીમંતભાઈ, મનસુભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમામ પણ જે ચૂંટાયા છે એ સૌને લાખ લાખ વંદન, અને સાથે મારી એક દોઢ દયાની શિખામણ. વધારે એટલા માટે, આમ તો નાનો માણસ અપાય નહીં, પણ છતાંય પક્ષ જે પણ હોય, તમે જે પણ કામ કરતા હો, સાહેબ બૂચ ન મારતા, અને ઈશ્વરને ધ્યાન રાખી, કુદરતને ધ્યાન રાખીને તમે કામ કરજો. તમે પ્રજાના હિત માટેના કામ કરજો, પ્રજા માટે સાહેબ જે પણ કરવું પડે, કારણ કે ઈશ્વરે તમને મોકો આપ્યો છે. સાહેબ કેટલો મોટો ખબર છે? એક તો આપણે બધાને મનુષ્ય અવતાર આપ્યો છે, એનાથી મોટી ઈશ્વરની શું કૃપા હોઈ શકે? સાહેબ જીત હાર આ તો બધું આવતું હોય, ચાલતું હોય, જતું હોય, પણ આપણે, તમે વિચાર કરો કે જીત હારમાં આપણે ઉન્માદમાં આવી જઈએ એવું ન હોવું જોઈએ. કારણ કે તમારે મને કાલની મૃત્યુની ખબર નથી સાહેબ, ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે, કાલે તમે ને મારે મને મૃત્યુની ખબર નથી, તમે નું રહેશું કે નહીં એની ખબર નથી. તો જેટલો સમય જે પદ ઉપર જે જગ્યા ઉપર ઈશ્વરે તમને ને મને મોકો આપ્યો હોય સાહેબ, કુદરતને છેતરતા નહીં, અને એવું કામ કરીને બતાવજો કે 1-3 કલાકની ફિલ્મમાં એ જો સારો અભિનેતા સારી રીતે કામ કરે, અને સાહેબ ડિરેક્ટર જો ખુશ થતો હોય અને એની બીજી ફિલ્મો આપતો હોય, તો તમે ને મને સાહેબ આ જિંદગી છે ને 3 કલાકની ફિલ્મ છે એમ માની, અને તમે નું જો સારો પરફોર્મ સારા જનતા માટે પરમારથ માટે કરીએ, તો અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક છે એ કેટલો ખુશ થશે સાહેબ. બીજા મનુષ્ય અવતાર મળશે, આપણે ગુંડના નહીં મળે. એટલે મહેરબાની કરી બૂચ નહીં મારતા, અને એવું કામ કરજો કે લોકો એમ કે ભાઈ આ માણસ મને ગમ્યો. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર વાયરલ ન્યૂઝમાં.